आदिश की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री गोकुल के रसिया की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय। अत्रे विराजमान आचार्य चरणों ना युगल चरणों में दंडवत प्रणाम करो छो। वाला वैष्णवो, घणा आनंद नो विषय छे के श्री रसिया प्रभु ना दसमा मंगल पाठोत्सव निमित्ते अने पूज्य श्री दामोदर लालजी महाराज श्री ना आशीर्वाद थी अपना सौना लाडीला एवं पूज्य श्री हरिरायजी महोदय श्री ना मुखारविंद द्वारा आपने सौने शिक्षा पत्र रसपान सत्संग नो लाभ घर बैठा मिली रह्यो छे। आ खरेखर श्री वल्लभनी ज आपना सौना पर कृपा छे। आ सत्संग में अधिक से अधिक वैष्णवों जोड़ाईने शिक्षा पत्र रसपान सत्संग नो लाभ लेशो एवी आशा राखी रह्यो छु। आजे शिक्षा पत्र सत्संग कथा नो त्रीजो दिवस छे। गईकालना सत्र में प्रथम शिक्षा पत्रना त्रण श्लोकनो आपश्री द्वारा रसपान करावामां आव्युं हतुं। एमां मुख्यत्वे वैष्णवोना कर्तव्यो अने वैष्णवोना लक्षणों विषे सुंदर वर्णन करवामां आव्युं हतुं। वैष्णवे आवश्यक वचननो ज उच्चारण करवो, जो वाणीनो निग्रह हशे तो मुखरता दोष पण नहीं थाय एनी सुंदर समज आपी हती। आ दसमा पाठोत्सव निमित्ते तारीख 17-21 डिसेम्बर सुधी रोज सांजे 6:30 कलाके श्री रसिया प्रभुना सुंदर मनोरथों पण थशे, तो आप सौ आवा दिव्य मनोरथनो लाभ लेशो। जे कोई वैष्णव मनोरथमां तेमज शिक्षा पत्र रसपान सत्संगमां शुभेच्छक मनोरथी तरीके वित्तजा सेवा करवा इच्छता होय तेवो श्री पुष्टिधाम हवेलीना संपर्क सूत्रनो संपर्क करी मनोरथी बनी शके छे। શ્રી પુષ્ટિધામ હવેલીમાં બિરાજમાન શ્રી રસિયા ઠાકોરની સેવાર્થ અને સુખાર્થ પૂજ્ય દાદાજી શ્રી દામોદર લાલજી મહારાજશ્રીની સર્વધ્યક્ષતામાં વેલંજા ગામ સુરતમાં શ્રી ગૌતીર્થ કામધેનુ ગૌશાળા કાર્યરત છે। તેમાં ગૌ માતાની સેવા અને સંવર્ધન ઘણા વર્ષોથી થઈ રહ્યું છે। ગૌ સેવા કરવી એ આપણો ધર્મ છે, તો પ્રભુ કૃપાથી આપણને જે પણ દ્રવ્ય મળ્યું છે તેમાંથી ગાયોની સેવા માટે સુસંપત્તિ વિનિયોગ કરાવીએ। ગૌ સેવાની વિશેષ જાણકારી માટે આપ યુટ્યુબ ચેનલમાં ચાલી રહેલ સ્ક્રોલ લાઇન કે બેનરમાંથી કોન્ટેક નંબર મેળવીને પૂછપરછ કરી શકો છો। આપની ગૌ સેવા નિત્ય ચાલુ રહે એ માટે આપ ગૌતીર્થ કામધેનુ ગૌશાળાના સભ્ય પણ બની શકો છો। શિક્ષાપત્ર રસપાન સત્સંગનું આયોજન શ્રી પુષ્ટિધામ હવેલી સત્સંગ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં શુભેચ્છક મનોરથી તરીકે વિતજા સેવા કરેલ છે તેમના નામ નવીનજી રામદાસ દુબઈ અને દીપકુમાર અશોકભાઈ રામાણી રાજકોટ, હસ્તક શોભનાબેન રામાણી। તો ઉપરોક્ત આયોજકો અને શુભેચ્છક મનોરથીઓનો શ્રી પુષ્ટિધામ હવેલી સેવા સમિતિ આભાર વ્યક્ત કરે છે। બીજા વૈષ્ણવો પણ આ સત્સંગ મહોત્સવમાં વિતજા સેવા કરવા ઈચ્છતા હોય તેઓ કાર્યાલયનો સંપર્ક કરી શકે છે। વિશેષમાં શ્રી પુષ્ટિધામ હવેલીની આ યુટ્યુબ ચેનલ પુષ્ટિમંથનને આપ સૌ અધિકથી અધિક સંખ્યામાં સબસ્ક્રાઇબ કરશો અને આ ચેનલના સભ્ય પણ બનો એવી આપ સૌને વિનંતી કરી રહ્યો છું। પરમ પૂજ્ય શ્રી દામોદર લાલજી મહારાજશ્રીની આજ્ઞાથી
શ્રી પુષ્ટિધામ હવેલી દ્વારા અન્નકૂટ મહોત્સવનું આયોજન આગામી 10મી જાન્યુઆરી અને રવિવારના રોજ ગૌતીર્થ કામધેનુ ગૌશાળાના આંગણે રાખેલ છે, તો આપ સર્વે આ અન્નકૂટ મહોત્સવમાં સાદર આમંત્રિત છો। આ અન્નકૂટમાં સામગ્રી ભેટ લખાવવા માટે કાર્યાલયનો સંપર્ક કરી શકો છો। હવે વિશેષ સમય ન લેતા આપ સૌ વતી શિક્ષાપત્ર રસપાનમાં જેમનું મંગલ સાનિધ્ય આપણને સૌને મળ્યું છે, એવા પૂજ્ય શ્રી ગોવર્ધનજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે આપ આશીર્વચન આપી આજના 3જા દિવસના સત્સંગનો પ્રારંભ કરવા કૃપા કરે। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી ગોવર્ધનનાથ કી જય। શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય। શ્રી ગોકુલનાથ કી જય। શ્રી હરિરાય મહાપ્રભુ કી જય। શ્રી ગોકુલ કે રસિયા કી જય। શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય। શ્રી ગિરિરાજ ધરણ કી જય। શ્રી વાગ્પતયે નમઃ। શ્રી ગુરુ ચરણ કમલેભ્યો નમઃ। નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત્ક્રીડતિ યો યતઃ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। યસ્યાનુકંપાવશતઃ સુદુર્લભં માનુષ્યમાતા પરમસ્ય પુંસઃ સર્વાર્થદં દીનદયાલુમેકં ગોપાલલાલં શરણં પ્રપદ્યે। ગોપાલલાલં શરણં પ્રપદ્યે। ગોપાલલાલં શરણં પ્રપદ્યે। શ્રી વલ્લભાધીશ કી જય। અત્રૈવ બિરાજમાન પરમાદરણીય પરમ શ્રદ્ધેય જેમની સૌમ્ય સરળ વાણીથી શિક્ષાપત્ર ને કેન્દ્રમાં રાખીને દિવ્ય સત્સંગ નો જે લાભ આપણને બધાને પ્રાપ્ત થઈ રહ્યો છે, એવા મહોદાર જ્યેષ્ઠ ભાતૃચરણ આપશીના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું। એવમ પુષ્ટિધામ સેવા સમિતિ
उपस्थित आप बधा आत्मीय जनों, शिक्षा पत्र ना माध्यम थी निरंतर सेवन करवा थी आपड़ा बधानी मनोवृत्ति भगवद्गामी बने, कृष्ण परायण बने अने सेवा फलरूपा बने, एज मुख्य आ ग्रंथनो हेतु छे। जे गत दिवस पण आपणे पूज्यश्रीना मुखारविंद थी मंगलाचरण स्वरूप जे शिक्षा पत्र नो प्रारंभ थई रह्यो छे, सदोद्विग्न मना कृष्ण दर्शने क्लिष्ट मानस, प्रथम श्लोक में ज श्री हरिराय महाप्रभु वैष्णवनी जे मनस्थिति छे, भावस्थिति छे, ए कया प्रकारनी होवी जोईए, मन ऊपर आपे विशेष भार आपीने गत दिवसना वचनामृतमां के मन भगवद परायण बने, मन सेवामां प्रवीण रहे, भगवद सेवाथी विमुख थवाना मनना जे कारण छे उद्वेग, जेम सदोद्विग्न उद्विग्न मन, उद्विग्न मन क्यारे थाय छे? जारे आपड़ू मन ज्यां त्यां गम्मे त्यां वहेंचायेलू होय, मन परोवायेलू होय, पछी ए मन वस्तुमां लागेलू होय, ए मन व्यक्तिमां लागेलू होय, अने कोई पण वस्तु कोई पण व्यक्ति पूर्ण तो छे नहीं, नित्य तो छे नहीं, अने जेना लीधे ए आसक्ति ना लीधे मन उद्विग्न बनी जाय छे। गत दिवसना वचनामृतमां आपशी आज्ञा करी हती के अहमता ममता, मन ने मन जे उद्वेग्न युक्त थई रह्यु छे एनो मूल कारण छे अहमता अने ममता। अहम अहम मैं हूं, हूँ छु, हूँ मैं भाव, कर्ता भाव, अहम। हवे आपणे विचारीए के अहम नु कारण शू होई शके, हूँ शू अहम नु कारण आ शरीर छे, अहम नु कारण इंद्रियो छे, वास्तव में अहम का कारण है क्या? विचार करें, थोड़ा चिंतन करो। जारे हूँ कहूँ हूँ छु तो हूँ एटले कौन? हूँ एटले आ शरीर देह, तो आ शरीर तो अनेक अलग अलग तत्व थी बनेलू छे। जेम कोई घर कोई ने कही के घर कोने कहवाय, तो कि ज्यां दरवाजा होय एने घर कहवाय, ज्यां बारियो होय एने घर कहवाय, ज्यां अलग अलग रूम होय एने घर कहवाय, उमरो होय एने घर कहवाय, कोने घर कोने कहीशू? के भाई ज्यां दरवाजो छे के ज्यां बारी छे ए नहीं, पर ज्यां बारी दरवाजो रूम उमरो बधुं ज्यां मळी जाय छे एनुं नाम घर, જ્યાં બધું ભેગું થઈ જાય। એવી રીતે હું કહું હું આ શરીર, તો શરીર એટલે કોણ? આ આંખ એટલે શરીર,
એ આંખ હું છું, કાન હું છું, જીવા હું છું, આ હાથ હું છું, ના પણ આ બધી જ્યાં વસ્તુઓ મળી જાય છે એને આપણે શરીર કહીએ છીએ. હવે આંખ જોઈ રહી છે, કાન સાંભળી રહ્યું છે, આંખ તો એક સાધન છે, માધ્યમ છે જોવાનું સાધન. આંખ જુએ છે, આંખની પાછળ રહેલો જે છે એ આંખના માધ્યમથી જોઈ રહ્યો છે. કાનને પોતાને કંઈક સાંભળવું છે, ના કાન તો એક માધ્યમ છે, પણ કાનના ભીતર બેઠેલો જે છે એને કંઈક સાંભળવું છે. યાની કહેને કા મતલબ યે કે ન મે આંખ, ન મે કાન, ન મે જીવા, ન મે યે ઇન્દ્રિયા, ના હું હાથ, ના હું પગ. કારણ કે જેમ આપણે કહીએ છીએ આ મારું શરીર છે, એટલે એનો અર્થ એમ થાય છે કે આ શરીર મારું છે પરંતુ હું શરીર નથી. જેમ કહીએ કે મારું ઘર છે, એનો મતલબ છે કે આ ઘર મારું છે પરંતુ હું ઘર નથી. મે કા હું નો જે છે એને આપણે મારું કહીએ છીએ. થોડુંક સમજો વિષયને. હું અને મારું, વાસ્તવમાં આ બંને શબ્દ ક્યાંય ટકી શકે એનો કોઈ આધાર જ નથી. મે કા કો મેરા કહા જાતા હૈ, જો મે કા હૈ ઉસકો મેરા કહેતે હૈ. અબ મે કા યાની જૈસે હમ કહેતે હૈ કે મેરી ગાડી, મારી ગાડી, તો હું ગાડી નથી, ગાડી મારી છે. એવી રીતે કહીએ કે આ શરીર મારું, એનો મતલબ શું થયો કે આ શરીર મારું છે પરંતુ હું શરીર નથી. તો હું છે કોણ? હું કોણ? હું શરીર નથી, કારણ કે શરીર પણ સ્થૂળ, સૂક્ષ્મ, કાર્ય, કારણ, ત્રણ પ્રકારના શરીર બતાવ્યા છે. દેહ ત્રણ પ્રકારના છે, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. તો આ વિષયથી સમજા કે હું દેહ નથી, આ શરીર મારું છે, આ હાથ મારા છે, આ આંખ મારી છે, પણ હું આંખ નથી, હું હાથ નથી, હું શરીર નથી. તો હું કોણ? વિચાર આવે કે આત્માના અર્થમાં હું હશે, તો આપણે આત્માને શું કહીએ છીએ? મારી આત્મા. એટલે આત્મા મારી છે પરંતુ હું આત્મા નથી. તો છે કોણ? વાસ્તવમાં હું ટકી શકે એવું કોઈ તત્વ છે જ નહીં, પણ જીવનભર આપણે હું હું હું, મેં. વાસ્તવમાં મેં કો કહી ટીકાઓ તો સહી પહેલે. અને બધાનું મૂળ કારણ, દુઃખનું કારણ હું જ છે, મેં. જો કેવલ આપણે હું મે ભાવ દેહમાં રાખીને જીવન વ્યતીત કરતા રહીશું, હું એટલે શરીર, તો એવો શારીરિક અહમ, એવો અહંકાર તો પશુ પક્ષીને પણ હોય છે, જીવ જંતુને પણ. દેહ ભાવ એની અંદર પણ રહેલો છે. ધ્યાન આપજો, પશુઓના અંદર કેવલ એક દેહ ભાવ, એટલે કે હું શરીર છું, કેવલ એટલો જ ભાવ નથી, અપિતુ એનાથી પણ વધારે. જેમ એક નાનકડી કીડી, હવે એ કીડી વો છોટી સી એક ચીટી, જબ ઉસકો મિશ્રી કી ડલી મિલ જાતી હૈ, તો વો મિશ્રી કી ડલી અપને માથે પર ઉઠા કર મિલ ગયા, મિલ ગયા, મિલ ગયા, મિલ ગયા. આખા નગરમાં એના એના પરિસરમાં ઢંઢેરો પીટે છે, મળી ગયું, મળી ગયું, મળી ગયું. અને પછી શું કરે? એક સાથે 25-50 ચીટી કીડીઓ ઓલા મિશ્રીની જે ડલી છે એનું સ્વાદ લે છે. એટલે આટલી નાનકડી કીડીને પણ ખબર છે કે હું એક દેહ છું, અને કેવલ દેહ નહીં અપિતુ એક જાતિની હું સદસ્ય છું, એટલું એનું ભાન છે. એટલે હાથી હાથી સાથે રહે, ઘોડા ઘોડા સાથે રહે, વાંદરા વાંદરા સાથે રહે.
કારણ કે એ પશુને પણ એટલી સમજ છે કે હું કેવળ શરીર નથી, હું એક જાતિનો સદસ્ય છું. એટલે આપણા આચાર્યો આપણને સમજાવે છે કે જેની સમજ કેવળ હું એક શરીર એ જ માનીને જે જીવન વ્યતીત કરી રહ્યું છે, તો પછી એનું જીવન તો પશુ કરતા પણ બદતર છે. કારણ કે પશુના અંદર, એક નાનકડી ચીટીના અંદર, એક કીડીના અંદર પણ દેહ ભાવ તો રહેલો જ છે. આપણે મનુષ્ય છીએ એટલે આપણી અંદર ઘણી બધી અહંતા મમતા અલગ અલગ રંગોમાં એકવાયર થતી હોય છે. આપણા આચાર્યોએ અહંતા મમતાના બે પ્રકાર બતાવ્યા છે, એક છે શાસ્ત્રોક્ત અને બીજું છે લોકસિદ્ધ. ધ્યાન આપજો, શાસ્ત્રોક્ત અહંતા મમતા કોને કહેવાય? કે બ્રાહ્મણ, શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય. બ્રાહ્મણે બ્રાહ્મણના કર્મ કરવા જોઈએ, શુદ્રએ શુદ્રના, વૈશ્ય વૈશ્યના, ક્ષત્રિય ક્ષત્રિયના. આ જે શાસ્ત્ર આપણને બાંધે છે, સમજાવે છે, એને શાસ્ત્રોક્ત અહંતા મમતા કહેવાય છે. પછી એક બીજી છે લોકસિદ્ધ. એ અહંતા મમતા કઈ? હું એક માતા છું, હું એક પિતા છું, હું એક ભાઈ છું, હું એક બહેન છું, હું એક પતિ, હું એક પત્ની, હું એક પુત્ર. આ આપણી લોકસિદ્ધ અહંતા મમતા કહેવાય છે. એમાં શાસ્ત્રની ગરજ નથી. લોકસિદ્ધ બે અહંતા મમતાઓમાં આપણી બધું ફેલાયેલું છે, અલગ અલગ રંગ લે છે. પણ આપણા શ્રી વલ્લભ હે, આપણા શ્રી આચાર્યજીએ આ બે અહંતા મમતાથી ઉપર એક ત્રીજી આપણને અહંતા મમતા પ્રદાન કરી છે. કઈ? જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે બ્રહ્મ સંબંધના માધ્યમથી દાસોહમ, ત્યાં પણ અહમ છે. અહમ હોય જ નહીં, હું જ ન હોઉં તો પછી સ્વાદ આનંદ કોણ લેશે? એટલે આપણે ત્યાં દ્વૈત અને સંયોગ, જે સેવામાં જે છે થોડુંક દ્વૈત પણ આવશ્યક છે. આપણે ત્યાં લયની વાત નથી, મુક્તિની વાત નથી. મુક્તિમાં મળી જવાનું છે, પરંતુ મળી જાય તો પછી આનંદ કોણ લે? સ્વરૂપનો આનંદ કોણ લેશે? એટલે થોડુંક દ્વૈત પણ આવશ્યક છે. અને વિપ્રયોગમાં અદ્વૈત જીવ બની જાય છે, શુદ્ધાદ્વૈત. સંયોગ સેવામાં અવસરના સમયમાં દ્વૈત છે, અનવસરના સમયમાં અદ્વૈતનો ભાવ છે. યહી તો હે શુદ્ધાદ્વૈત. એટલે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ બ્રહ્મ સંબંધના માધ્યમથી ત્રીજી આપણને, એઝ એ વૈષ્ણવ મનુષ્ય, આપણને અહમતાનું દાન કર્યું. કયું? દાસોહમ. અહમ ત્યાં પણ છે, અહમ હું, પરંતુ એ અહમનો શું થઈ ગયું? રૂપ દાસ રૂપે થઈ ગયું. જેમ કોઈ પણ વસ્તુને આપણે ગારી લઈએ તો એ વસ્તુ શુદ્ધ થઈ જાય, જેમ તેલ, તેલનું રિફાઇનમેન્ટ થઈ જાય તો એ તેલ શુદ્ધ બની જાય, જલને આપણે ગારી લઈએ તો એ શુદ્ધ બની જાય. એવી રીતે સમર્પણના છન્નામાં જ્યારે આપણી અહંતા મમતાને આપણે ગારી લઈએ તો એ શુદ્ધ અહંતા મમતા, એટલે કે દાસોહમ બની જાય છે. સમર્પણના છન્નામાં પછી હું માતા, હું પિતા, હું ભાઈ, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય નહીં. પછી તો જનોઈ પહેરી છે કે નથી પહેરી, જનોઈને તોડીને સાવણીમાં લગાડી દીધી, શું કઈ ભાન નથી. તો સમર્પણના છન્નામાં જ્યારે અહમતા મમતાને ગારી લઈએ તો એ દાસોહમ. હવે આ અહમતા હોવા છતાં પણ સારી છે, સંરક્ષણીય છે. આપણે ત્યાં અહમતાને છોડવાનું નથી, અહમતાને જોડવાનું છે, વધારવાની વાત છે. જે અહમતા, જે મમતા આપણી કેવલ અને કેવલ દેહમાં, પરિવારમાં રહેલી છે, આપણા આચાર્યો કહે છે કે એ અહમતા કેવળ શરીરમાં ન રાખો, એને વધારો, એને આત્મા સુધી લઈ જાઓ, એને ધર્મ સુધી લઈ જાઓ, એને પરમાત્મા સુધી લઈ જાઓ. અહમતા મમતાને ફેલાવવાની છે, જેમ કોઈ ચાદરને ફેલાવીએ એવી રીતે અહમતાને ફેલાવો. આ જ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે, આ જ પુષ્ટિમાર્ગીય નિરોધ છે. કે જ્યારે આપણો લૌકિક અહમતા મમતાત્મક સંસાર સમર્પણના છન્નામાં જ્યારે છનાઈ જાય, જેમ કુમ્મનદાસજીનો પ્રસંગ લો કે જેમ દામોદરદાસજી સંભરવારેનો પ્રસંગ લઈ લો,
કહ્યું કે ભાઈ પુત્ર થશે કોઈને જૂના જમાનામાં બતાવવામાં આવતું તો બતાવી દીધું. જ્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ તને થશે પુત્ર તો પણ શંકા થઈ અને કોઈના વહેમમાં આવીને પૂછી લીધું તો કે દીકરો થશે. શ્રી મહાપ્રભુજી જાણી ગયા, પીઠ દઈને બેઠા કે તુને તો અન્યાશ્રય કયો હે. મેને તો કે તારી પત્ની કો પૂછ, તો જાકે પૂછ કે આય, તો કે મેને વાપે આ પ્રસંગનું સ્મરણ કરો. અને પછી ત્યારે એ સંભરવારે એમની પત્નીનું મુખ જોવાનું છોડી દીધું. ને એમની પત્ની પણ એટલી નિષ્ઠ હતી કે જન્મ સાથે પુત્રનું મુખ જોયું જ નહીં, કારણ કે બહિર્મુખ થશે. કારણ કે સર્વોપરી જે ધર્મ છે દાસો હમ, એ મુખ્ય ભાવ છે. કારણ કે દેહ ધર્મ, અને એ દેહ ધર્મનો તો જેમ આપણે વાત કરી, પશુ પંખી દરેક જીવના અંદર આ દેહ ધર્મ તો રહેલો છે. એટલે આપણે મનુષ્ય અને આપણે વૈષ્ણવ થઈને કેવળ હું મારો પરિવાર મેં ઓર મેરા હું અને મારું જે એમાં જ આપણું જીવન વ્યતીત થશે તો પછી એનાથી શું ફળ મળશે. અતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. શ્રી મહાપ્રભુજીએ જે સંસાર મિથ્યાની જે વાત કરી છે, એ સંસાર એટલે અહંતા મમતાત્મક સંસાર, જ્યાં હું અને મારું પ્રારંભ થાય છે એ જ સંસાર છે, અને એ જ આપણા દુઃખનું કારણ છે. અને એમાં જ્યાં સુધી આપણી આસક્તિ રહેશે ત્યાર સુધી મન દુઃખ સુખનો અનુભવ કરતો રહેશે. અને એવા પછી ઉદ્વેગને યુક્ત મનથી જ્યારે ઠાકોરજીને સન્મુખ સેવામાં જઈએ તો ઠાકોરજી તો આનંદ નિધિ છે, રસ સ્વરૂપ છે, તો પ્રભુને પણ ઉદાસીનતા આવી જાય છે. શહેરાઈજી શું આજ્ઞા કરે છે કે ઉદ્વેગને યુક્ત મનથી, ક્લેશયુક્ત મનથી ઠાકોરજીના સન્મુખ ન જવાય. કારણ કે પ્રભુ આપણા દાસનો ધર્મ એ છે કે ઠાકોરજીને કઈ રીતે આપણે સુખ પહોંચાડી શકીએ, અને આપણા દ્વારા પ્રભુને શ્રમ પડે તો એમાં આપણો ધર્મ વૈષ્ણવ ધર્મ રહેતો નથી. તો આ જે મન છે ઉદ્વેગયુક્ત થવાનું, મનમાં જે અશાંતિનો જે અનુભવ થાય છે એનું મુખ્ય કારણ અહેમતા મમતા, સંસારમાં રહેલી આપણી આસક્તિઓ. અને ક્યાં ક્યાં એ કેટલા પ્રમાણમાં આસક્તિ રહેલી છે એનો નિર્ણય તો આપણે બધાએ પોતાને કરવો પડશે. મારી ક્યાં ક્યાં કેટલી આસક્તિઓ રહેલી છે, કેટલું મમત્વ રહેલું છે. તો મુખ્ય વાત વાસ્તવમાં અહંતા અને મમતા, હું અને મારું, કોઈ પણ વસ્તુ નિત્ય તો છે જ નહીં. નિત્ય તો કેવલ એકમાત્ર એક શ્રી કૃષ્ણ જ છે. નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ન પામે પાર. તો કેવલ બ્રહ્મ સત્યમ જગત સત્યમ સંસાર મિથ્યાહ. તો કેવલ બ્રહ્મ જ સત્ય છે, કૃષ્ણ જ સત્ય છે. એટલે આપણા શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. આપણી ઇન્દ્રિયોને કૃષ્ણગામી બનાવો. ગઈકાલે આપશે આજ્ઞા કરી હતી કે ઇન્દ્રિયો ઉપર સંયમ એ આવશ્યક છે. વાણી મૌન વ્રત આદિની વાત કરી હતી. એકાદશીને આવે ને આપણે વ્રત કરીએ, અન્નનું સેવન ન કરીએ, એ તો એક ઠીક છે, વ્રતનો પ્રકાર છે. પરંતુ એકાદશ ઇન્દ્રિયોનું વ્રત એ એકાદશી. આંખનું વ્રત શું હોઈ શકે? કાનનું વ્રત એ તો ખાલી ભોજનમાં તમે વ્રત કર્યું, પછી આંખનું વ્રત તો જુઓ, સારું જોઈએ, અચ્છા દેખે. બુરા જો દેખન મે ગયા મુજસે બુરા ન કોઈ, બુરા જો દેખન મે ગયા મુજસે બુરા ન કોઈ. મે ભક્તો શું કહી રહ્યા છે, ખરાબ દેખવે કે લીએ મે ગયા લેકિન મુજસે બુરા ન કોઈ. ઓલા નાના હતા તો ગણતા ઓલી ઊંટની, ઓલો ઊંટ કે તારી આ વાકું ને તારું આ વાકું ને તારું આ વાકું. ઓલો કે અમારા તો બધાના એક એક અંગ વાંકા છે, તારા તો કેટલા 18 રંગ વાંકા છે. અને કવિતા આવતી યાદ હશે આપ બધાને, તો મુજસે બુરા ન કોઈ. સદોષ દર્શન, સારું જોઈએ, સારું સાંભળીએ એ કાનોનું વ્રત, સારું બોલીએ એ જીવાનું વ્રત, મન સારું ચિંતન કરે એ મનનું વ્રત,
ખાલી અન્નનું સેવન ન કરીએ અને ફલાહાર કર્યું એ જ વ્રત થોડે છે, પરંતુ આપણી એકાદશ ઇન્દ્રિયો કૃષ્ણગામી બને સાચા અર્થમાં એ વ્રત કહેવાય છે. અને આવા વ્રત તો નિત્ય હોવા જોઈએ. તો અચ્છા દેખે, અચ્છા સુને, અચ્છા બોલે. ગઈકાલે આપશી ખૂબ સુંદર વાત, વાણી ઉપર સંયમ રાખો, કારણ કે જીવા જ બધી ઉપાધિઓના કારણ બની જાય છે. તો ઇન્દ્રિયો ઉપર સંયમ, મુખ્ય કહેવાનું તાત્પર્ય, જેટલું ઓછું બોલીશું એટલું ભગવદ્ નામ વધારે લેવાશે. શિક્ષાપત્રમાં શહેરાજી આ જ આજ્ઞા કરે છે, હૃદયમાં ભાવ સ્થિર રહેશે તો જેટલું વાણી ઉપર સંયમ હશે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરતા રહો. મુખ્ય વસ્તુ બસ ગારી લેવાનું છે. આંખ, કાન, ઇન્દ્રિયો, એ જ તો વિવેક છે ને. શું જોવું ન જોવું, શું ખાવું ન ખાવું, શું સાંભળવું ન સાંભળવું, પશુઓના અંદર એ વિવેક ન હોઈ શકે. આપણને શ્રેષ્ઠ એટલા માટે કહ્યું છે કે આ વિવેક આપણી અંદર છે. શું ખાવું ન ખાવું, શું જોવું ન જોવું, શું સાંભળવું ન સાંભળવું, આ બધો વિવેક આપણે ઉપયોગ કરી શકીએ. આ શિક્ષાપત્ર આપણા વિવેકને જાગૃત કરવા વાળું છે. બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. તો સત્સંગના વગર વિવેકની પ્રાપ્તિ નથી. અને મનુષ્ય અને પશુઓમાં કંઈ જો ભેદ છે તો એકમાત્ર વિવેકનો છે. આ પંચ દિવસની યાત્રાના માધ્યમથી આત્મદ્રષ્ટિ ખુલે, વિવેક આપણી અંદર જાગૃત રહે, એના માટેનું આ શિક્ષાપત્ર ગ્રંથ છે. વિશેષ બસ શ્રી આચાર્યજીના ચરણોમાં એ જ વિનંતી, જે આપણે શ્રવણ કરી રહ્યા છીએ એ હૃદયારૂઢ બને, અહેમતા મમતા આપણી ઠાકોરજી તરફ પહોંચે, અહેમતા મમતાનો વિસ્તાર થાય અને વિવેકના લીધે આપણું મન અંતઃકરણ નિરંતર કૃષ્ણગામી બને, એ જ શ્રી આચાર્યજીના ચરણોમાં વિનંતી કરીને આવો. આપણે બધા હવે પૂજ્ય શ્રી ભાતૃચરણને, જ્યેષ્ઠ ભાતૃચરણને વિનંતી કરીએ કે શિક્ષાપત્રનું રસાસ્વાદન કૃપા કરીને આપણને બધાને કરાવે. બોલો શ્રી વલ્લભાની શકી જય, શ્રી ગિરિરાજ જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુ ગોપાલ લાલ પ્યારે કી જય. શ્રી ગોકુલ કે રસિયા કી જય. ચિંતા સંતાનહંતારો યત પાદાં ભુજરેણવ સ્વીયાનાંતાં નિજાચાર્યાં પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ
सर्व दुखातिगो भवे। तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। शिरश्च पादां भुजसत् प्रणाम योग्यं ददौ यो यदुवंशचन्द्र स्तुत्या च नत्या विनयेन हीनो गोपाल लालं शरणं प्रपद्ये। निस्साधन जनोद्धार करण प्रकटीकृत गोकुलेश स्वरूप श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। श्रीवाक्पदये नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्रीगोपीजनवल्लभाय नमः। मेरो तू आधार श्री वल्लभ के चरणारविंद। मेरो तू आधार श्री वल्लभ के चरणारविंद। मेरो तू आधार श्री वल्लभ के चरणारविंद। मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद। तेरो तो आधार श्री
वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विट्ठल 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 के चरणार मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणार वल्लभ के चरणारविंद श्री विट्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद विट्ठल के चरणार वल्लभ के चरणारविंद विट्ठल के चरणारविंद आधार श्री वल्लभ के चरणारविंद मेरे जीवन मो आधार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार बोलो श्री वल्लभाधीश की जय श्री गोसाई जी परम दयाल की जय बोलो श्री हरिराय महाप्रभु की जय बोलो श्री गोकुल नाथ की भक्तवत्सल निकुंज नायक प्राणप्रिय रसिया प्रभुना युगल चरणारविंद में कोटान कोटि दंडवत प्रणाम करू छू। अत्रैव विराजमान जेमनु मंगलमय ओजस सानिध्य प्राप्त थई रह्यु छे वा चिरायुष्यमान श्री गोवर्धनेश जी महोदय तेमज श्री पुष्टिधाम सेवा समिति शुभेच्छक मनोरथी वैष्णवजन आप सौ अत्यंत भावुक सेवा परायण सत्संग परायण निष्ठावान प्रपंच मुक्त दुस्संग रहित सत्संगी वाला वैष्णवो
तथा विज्ञान ना माध्यम थी घर बैठा नित्य भगवद सत्संग नो लाभ जो लई रहा छे ये सर्वे हमारा आत्मीय वाला वैष्णवो खूबज प्रसन्नता छे कि आप बधा समय थी पहला उपस्थित रही ने भगवद सत्संग परायण बन्या छे। गई काले ज कथा विराम पछी एक वैष्णव नो फोन आव्यो कि जयराज आप संबोधन मा अम बधा वैष्णव माटे केट केटलू आप कहो छो, अमे तो एवा नथी। मैं वैष्णव ने एटलू ज कह्यू कि अमे जाणीए छीए के एवा नथी पण अमारे एवा बनावा छे। याद दिलावत रहियो सखीरी, याद दिलावत रहियो। हूँ तो बस केवल याद देवड़ाऊ छू कि आपणे क्यां पहोंचवानुं छे। सेवा परायण बनवानुं छे, सत्संग परायण बनवानुं छे। आ शुं थयुं छे आजे माइक ने? प्रपंच मुक्त बनवानुं छे। बस अमे तो केवल आप बधाने एनु स्मरण करावीए छीए। सत्संग सर्वनु मूळ छे, जेनु मूढ न जाने मर्म। मूढ व्यक्ति संसार आसक्त जीव ए सत्संग ने पामी नथी शकतो। सत्संग में इनु मन परोवातु नथी। पूर्वमाज वचनामृत नी अंदर खूब सुंदर आपणी जे अहंता ने ममता छे नो विस्तार साथे आपणे एनु श्रवण कर्युं। जे मूढ जीव छे इने सत्संग मां क्यारे पण प्रीति प्रगट थती नथी। घणी घणी वखत सत्संग ना टेड़ा आवे, सत्संग नी वधाईयो प्राप्त थती होय, पण दुस्संग ना चलते ए जीव सत्संग मां उपस्थित रहतो ज नथी। અને કદાચ ઉપસ્થિત થઈ પણ જાય તો પણ સત્સંગ ને પામી નથી શકતો। ક્યારેક વિચાર કર્યો કે કેટલા સમયથી આપણે સત્સંગ સાંભળતા આવ્યા, કોઈ એક વખત સાંભળે, કોઈ બે વખત સાંભળે, ત્રણ વખત, ચાર વખત, કેટલા સમયથી, છતાં જ્યારે આચાર્યોની કૃપા થાય ત્યારે જ જીવ સત્સંગને પામી શકે છે। ઘણી વખત ઘણા ઘણા વૈષ્ણવને અમે જોઈએ
सत्संग माटेनी एमनी मनोदशाने जोईए, सत्संग माटेनी एनी आतुरताने जोईए, आजना समयमा पण वर्तमान जे आ कोरोना काल चाली रह्यो छे घणा घणा वैष्णवो साथे अमारो नित्य फोन उपर संपर्क चालतो अमे वैष्णवोने पूछता कि आ समय तमे कई रीते पसार करो छो। ए वैष्णवना भाव जाणीने एटली प्रसन्नता थती કે ખરેખર આજ સાચો સમય અમને મળ્યો છે સત્સંગ પામવાનો। કેટકેટલા ગ્રંથો અમારા ઘરે બિરાજતા, ક્યારે સમય ન મળ્યો, પણ આ સમયમાં એ ગ્રંથો વાંચવાનો, એ સત્સંગ પામવાનો સમય અમને મળ્યો। શ્રી ઠાકોરજી અમારા ઘરમાં કેટલા વર્ષોથી બિરાજતા, પણ ક્યારે પણ એટલો સમય ન મળતો, પરંતુ આ સમયનો અમે સદુપયોગ કર્યો। કહેવાનો તાત્પર્ય વાળા વૈષ્ણવો, જે મૂઢ વૃત્તિ વાળા છે એ સત્સંગને પામી નથી શકતા। સત્સંગ માટે આતુરતા એ આચાર્યોની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય છે। આ શિક્ષા પત્ર જેનો કેન્દ્રવર્તી વિચાર, જો એક શબ્દમાં જેની વ્યાખ્યા કરવામાં આવે તો સત્સંગ, શ્રી હરિરાય મહાપ્રભુનો એ સત્સંગ માટેનો પ્રેમ જ આ ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયો। આપણે સૌ મહદ ભાગ્યશાળી છીએ કે આપણા સત્સંગના કેન્દ્ર સ્થાનમાં પુષ્ટિ ભક્તિ માર્ગનો એક સદાચાર ગ્રંથ બિરાજમાન છે। એને લઈને આપણે પંચ દિવસ, પાંચ દિવસ સુધી સત્સંગ કરી રહ્યા છીએ। આ શ્રી હરિરાય મહાપ્રભુની આપણા સૌ ઉપર અસીમ કૃપા છે। આજે વિચાર કરો કે એમણે આ ગ્રંથ પ્રગટ ન કર્યો હોત તો આપણે કેટલા ભાવોથી વંચિત, એમ પણ કહી શકાય કે પુષ્ટિ ભક્તિ માર્ગને આપણે પામી ન શક્યા હોત। પુષ્ટિ માર્ગમાં આવીને એનો આનંદ આપણે માણી ન શક્યા હોત તો એ શ્રી હરિરાય મહાપ્રભુની અસીમ કૃપાનું સ્મરણ કરી પ્રથમ શિક્ષા પત્રને આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ। પહેલા જ દિવસથી આપ બધા ખૂબ ઉમંગ સાથે ઉપસ્થિત રહો છો, ઘણા ઘણા વૈષ્ણવોને તો એમ કે પાંચ દિવસમાં પૂરું થઈ જશે, પણ શક્ય નથી। મુખ્ય મુખ્ય શ્લોકો સાથે આપણે આપણી આ સત્સંગ યાત્રાને આગળ વધારી રહ્યા છીએ। પ્રથમ શિક્ષા પત્રની અંદર 24 શ્લોક, અને જો દરેક શ્લોક ઉપર જો વિચાર કરવામાં આવે તો 5 દિવસ પણ ઓછા પડે, પણ આ પ્રથમ શિક્ષા પત્ર ના સાર રૂપે મુખ્ય મુખ્ય શ્લોકોને લઈને, એમ તો દરેક શ્લોક મુખ્ય જ છે, આપણે આગળ વધી રહ્યા છીએ। પ્રથમ શિક્ષા પત્રની અંદર શ્રી હરિરાય મહાપ્રભુએ વૈષ્ણવોના કર્તવ્યોનું નિરૂપણ કર્યું છે।
સરળતાથી અત્યાર સુધીની યાત્રા, બે દિવસની યાત્રાને સાર રૂપ સમજીએ. તો જેનું ઉદ્વેગ યુક્ત મન છે, કૃષ્ણ દર્શન માટે આતુરતા જેનામાં છે, પોતાનું લૌકિક વૈદિક કાર્ય જે અન આસ્થાથી કરી રહ્યા છે, વાણીનો સંયમ, મુખરતા દોષ, ગઈકાલે જ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જો મોટામાં મોટો બાધક કોઈ હોય તો મુખરતા દોષ છે. અને એના વાર્તા સાહિત્યમાં અનેક અનેક પ્રમાણો, આપ રામાનંદ પંડિતનો પ્રસંગ લઈ લો કે પછી આપ નારણદાસ દિવાન કે જેમણે ચાંપાભાઈને પત્ર લખ્યો કે બતાવો શ્રી ગુસાઈજીના વાર્ષિક ખર્ચ કેટલો છે. શ્રી ગુસાઈજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કહ્યું કે વૈશ્વ સારો હતો પણ હવે અમારા કામનો ન રહ્યો. અમારો ખર્ચ એ શું ભગવશે, અમારો ખર્ચ એ શું પૂરો પાડશે, અમારા માટે તો અમારા પ્રભુ બિરાજમાન છે. કે જેણે વાણીમાં સંયમ રાખ્યો છે, સેવા નિરુદ્ધ ચિત્તથી કરવી, દૈહિક કર્મ પ્રભુ સેવા પ્રયોગી જાણવા, સેવા સંબંધિત જેટલા પણ પદાર્થો છે એની રક્ષા કરવી, સ્ત્રી પુત્રાદિક સેવા અનુકૂળ છે તો એનામાં સ્નેહ રાખવો, અનુકૂળ વસ્તુનો સંકલ્પ અને પ્રતિકૂળ જે છે એનો ત્યાગ કરવો, વિવાહ આદિ કાર્યમાં સેવા નિમિત્ત ચિત્ત રાખવું. કેટલા સુંદર કર્તવ્યોનું નિરૂપણ અહીંયા શ્રીરાય મહાપ્રભુ કરી રહ્યા છે. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીની સેવામાં રહેતા અને વાર્તામાં એવો ઉલ્લેખ આવે છે કે 3 મહિના સેવામાં રહ્યા. કેમ? કારણ કે ઘરે જાય તો દીકરીને પરણાવવી પડે, એના લગ્ન કરવા પડે, અને જે દ્રવ્ય પ્રાપ્ત થયું છે એ તો દૈવી છે, એ લૌકિકમાં કેમ વિનિયોગ થાય? એટલે મારે જવું જ નથી. પછી ગામના બધા વૈષ્ણવ એ ભેગા મળીને લગ્ન કર્યા. વિવાહાદિ કાર્યમાં સેવા નિમિત્ત ચિત્ત રાખવું, આમ અનેક કર્તવ્યનું નિરૂપણ શહેરીરાય મહાપ્રભુ આ પ્રથમ શિક્ષા પત્રની અંદર કરી રહ્યા છે. આવો 7મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. અત્યાર સુધી સેવામાં સન્મુખ કઈ રીતે રહેવું એનો વિચાર શહેરીરાય મહાપ્રભુએ કર્યો. હવે અન અવસર સમયમાં કઈ રીતે નિર્વાહ કરવો એની આજ્ઞા શહેરીરાય મહાપ્રભુ આ 7મા શ્લોકની અંદર કરી રહ્યા છે. વિયોગાનુભવં કુર્વન સેવાનવસરે પુનઃ મૂર્તૌ ભગવતો દ્રશ્ય ભાવ્યા તત્તસ્ય દર્શનમ્. વિયોગાનુભવં કુર્વન. ધ્યાન આપો, અત્યાર સુધી સેવા કઈ રીતે કરવી, સેવામાં કઈ રીતે સન્મુખ થવો એનો વિચાર શહેરાય મહાપ્રભુએ કર્યો. હવે આ 7મા શ્લોકની અંદર સેવાના અન અવસરમાં ધ્યાન આપો,
અનવસર કોને કહેવાય? કે જ્યારે આપણે પ્રભુની સન્મુખ ન હોઈએ. એક છે અવસર, અવસર એટલે કે સેવામાં હોવું, અને એક છે અનઅવસર, કે જ્યારે આપણે આપણા પ્રભુની સન્મુખ નથી એવો સમય પ્રત્યક્ષ રૂપે આપણે આપણા પ્રભુની સન્મુખ નથી. શહેરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે સેવાના અનઅવસરમાં વિયોગાનુભવથી નિર્વાહ કરવો, આ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. એક વસ્તુ સ્પષ્ટ તયા સમજી જાઓ કે આપના ઘરમાં બિરાજતો ઠાકુર પૂર્ણ પુરુષોત્તમ છે, એ સાક્ષાત સ્વરૂપે આપણા ઘરમાં બિરાજી રહ્યો છે. અને જ્યારે આપણે એના અનઅવસરમાં છીએ એવા સમયમાં પ્રભુ શું કરી રહ્યા છે, કઈ લીલા કરી રહ્યા છે, એ લીલાઓનું ચિંતન અને સાથે સાથે પ્રભુથી દૂર થયા, કારણ કે અત્યાર સુધી સવારે મંગળાથી લઈને રાજભોગ સુધી એ ટહેલ મળતી હતી, ક્યારેક ઝારીજી ભરી, ક્યારેક પાત્ર ખાસા કર્યા, ક્યાંક શિંગારની તૈયારી કરી, સ્નાન કરાવ્યા, ભોગ સામગ્રી સિદ્ધ કરી, શ્રી ઠાકોરજીને ભોગ ધરાવ્યા, અને હવે અનઅવસરનો સમય આવ્યો, તેરો લીધો. એ સમયે વિરહનો અનુભવ. જો આપણા જે શ્રી આચાર્ય મહાપ્રભુએ જે આજ્ઞા કરી છે ષોડશ ગ્રંથ અંતર્ગત, સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ, કે સર્વદા સર્વ ભાવથી, તો અહીંયા સંયોગ અને વિપ્રયોગ બંને ચાલી રહ્યો છે. જે અનઅવસરનો સમય છે એ માનો વિરહનો સમય છે, અને એ વિરહના સમયે વિરહનો અનુભવ, કારણ સંયોગનું સુખ જીવને ક્યારે મળે? જ્યારે વિયોગનો વિરહ એને માણ્યો હોય. દીકરો વિદેશ ભણતો હોય અને 3-4 વર્ષ પછી પાછો આવે, અને જ્યાં હજી ડોર બેલ વાગે, દરવાજો માં ખોલે અને નેત્રોમાંથી અશ્રુપાત થઈ આવે કે મારો દીકરો કેટલા વર્ષ, હું તને કેટલું યાદ કરું છું. વિરહનો અનુભવ એને જ થાય જેને સંયોગનું સુખ માણ્યું હોય, જે સેવામાં રહેતા હોય. ઘણી વખત તમે વૈષ્ણવને જોઈએ, આખું આખું જીવન સેવા કરતા હોય અને છેલ્લી અવસ્થા એવી આવી હોય કે હવે સેવા નથી બનતી, અને પછી એ રડતા રડતા ગુરુદ્વારે આવે, વિનંતી કરે કે હવે અમારાથી સેવા નથી બનતી, હવે અમારા હાથ પગ નથી ચાલતા, ઘરમાં કોઈ સેવા કરનાર નથી, હવે અમારે ઠાકોરજી પધરાવી દેવા છે. યાદ કરો એ જીયદાસ સુરી 4 પ્રહર ખાલી સેવા કરી છે, અને જ્યાં અનઅવસર આવ્યો એટલો વિરહ પ્રગટ થયો કે દેહની સંધાન ન રહ્યું, દેહમાંથી પ્રાણ ચાલ્યા ગયા. એ ગોપીજનોનો એ વિરહનું સ્મરણ કરો વાલા વૈષ્ણવ. અહીંયા શહેરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે એ અનઅવસર સમયમાં વિયોગાનુભવ કરવો, જેવી રીતે વ્રજ ભક્તોએ કર્યો. યુગલ ગીત ની અંદર જે રીતે વર્ણન છે, જેવો વિરહ ગોપીજનોને થયો, જેવો વિરહ યશોદા મૈયા નંદ બાબાને થયો, શ્રી આચાર્ય ચરણ એ તો માંગી રહ્યા છે. યચ્છત દુઃખમ યશોદાયામ, અમને એવું દુઃખ આપો કે જેવું દુઃખ શ્રી નંદ બાબા યશોદાજીને મળ્યું, જેવું દુઃખ ગોપીજનોને મળ્યું, બસ અમને તો એ દુઃખ, એ વિરહ જોઈએ છે.
पुष्टि भक्ति मार्ग नो परम फल ए विरह छे। सातमा श्लोक नी अंदर अन अवसर नी अंदर वैष्णव कई रीते पोतानो निर्वाह करवो एनी चर्चा करी। हवे आगळना श्लोक मां एटले के आठमा श्लोक मां बहु महत्वनो हुं एम कहीश के आ श्लोक छे अने मारा पूज्य दादाजी तो आज्ञा करे कि जे वैष्णवना घरमां भगवत स्वरूप बिराजतुं होय ए वैष्णवोए तो खास आ श्लोक कंठस्थ हृदयारूढ करवो अने न थई शके तो पोताना जे भगवत स्वरूप बिराजवानुं जे स्थान छे ए स्थान उपर आ श्लोक लखीने राखवो। एटलो महत्वनो श्लोक जे पण वैष्णव नित्य पुष्यधाम आवता हशे ભગવત દર્શન કરતા હશે એને આ શ્લોક નીચે દર્શન ચોકમાં વાંચ્યો જ હશે, ત્યાં દાદાજીએ મઢાવીને રાખ્યો છે, એટલો મહત્વનો આ શ્લોક। આવો શહેરાય મહાપ્રભુના વચનનું સ્મરણ કરીએ। સ્પર્શસ્તત્રેવ ભાવેન सर्वास्तत्रेव तत्क्रिया भावात्मनो अनुभवः सर्वो भावेन नान्यथा स्पर्शस्तत्रेव भावेन। એટલી સુંદર આજ્ઞા શરણાય મહાપ્રભુ અહીંયા કરી રહ્યા છે કે ઠાકોરજીનો સ્પર્શ કઈ રીતે કરવો, ઠાકોરજીને અડવું કઈ રીતે। જેમ હાથમાં શીતળ પદાર્થ રાખીએ, બરફનો એક ટુકડો રાખીએ તો હાથને ઠંડો લાગે, જેમ હાથમાં કોઈ ગરમ પદાર્થ વસ્તુ રાખીએ તો એ હાથને ગરમ લાગે। વિચાર કરો વાલા વૈષ્ણવ, એ જ હાથથી જ્યારે તમે તમારા ભગવદ સ્વરૂપ ઠાકોરજીનો સ્પર્શ કરો તો રોમ રોમ પુલકિત કેમ નથી થઈ જતો, એ રોમાવલી પુલકિત કેમ નથી થતી, શું એ ભગવદ સ્વરૂપની અંદર કઈ દોષ છે? ક્યાંક ને ક્યાંક એ દોષ આપણા ભીતર જ છુપાયેલો છે। કહેવાય ને કે જેના જ્ઞાન તંતુ કાર્યરત ન હોય તો એને એ સ્પર્શનો અનુભવ ન થાય। જો આપને પણ એ સ્પર્શનો અનુભવ નથી થતો તો યાદ રાખજો કે ક્યાંક ને ક્યાંક એ જ્ઞાન તંતુઓ નિષ્ક્રિય થયા છે। ઠાકોરજીનો સ્પર્શ કઈ રીતે કરવો, આ સેવાનો પ્રકાર છે વાલા વૈષ્ણવ। ઋતુ કાલ અનુસાર શીતકાલ ચાલી રહ્યો છે તો શીતકાલ અનુસાર હાથ ખાસા કરીએ, હાથ ખાસા કરી અને ઋતુકાલ અનુસાર અત્તર હાથમાં લઈએ। અત્યારના શીતકાલ છે તો કસ્તુરી, કેસર, અંબર, સોંધો એવા અત્તર હાથમાં લગાવી અને પછી હાથને થોડા ઉષ્ણ કરી અંગીઠી ઉપર શેકી અને પછી ધીરેથી શ્રી ઠાકોરજીને મંગળા કરાવીએ અને ખૂબ જ હોલે હલકે હાથેથી શ્રી ઠાકોરજીનો સ્પર્શ કરીને ઠાકોરજીને શૈયાજી ઉપર પધરાવીએ, શૈયાજીથી ઠાકોરજીને ગાદીજી ઉપર પધરાવીએ। જ્યારે જ્યારે સેવા અંતર્ગત ભગવદ્ સ્પર્શ
કરવાનો સમય આવે તો શ્રી આચાર્ય મહાપ્રભુની કૃપાનું સ્મરણ કરીએ કે અમારા ઉપર શ્રી વલ્લભની કેટલી અસીમ કૃપા છે કે અમે અમારા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનો સ્પર્શ કરી શકીએ છીએ. વિચાર તો કરો, સ્પર્શ કરતા નેત્રોમાંથી અશ્રુપાત થવો જોઈએ. એ કૃપાનું સ્મરણ જ્યાં સુધી જીવને ન થાય ત્યાં સુધી માનજો કે હજી સ્પર્શથી ઘણા છેટા છીએ. યાદ કરો એ કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજી સેવામાં તો લીધા, ખૂબ ભાવથી સેવા કરતા, પણ ઠાકોરજીના ચરણ સ્પર્શ નથી કરતા. મનમાં વિચાર કરે કે અમે શું ચરણ સ્પર્શ કરીએ, અમે તો શ્રમ આપશું, અમારા હાથ તો કેટલા કઠોર છે અને પ્રભુના ચરણારવિંદ કેટલા કોમળ છે. અને એક દિવસની વાત છે, જ્યારે શ્રી ગુસાઈજી સેવામાં બિરાજતા હતા, શ્રીજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે આપકો સેવક સેવા તો બડે ભાવ શું કરે પણ ચરણસ્પર્શ નહીં કરે હે. ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું, અરે કૃષ્ણ ભટ્ટ, તું ચરણસ્પર્શ ક્યો નહીં કરે? ત્યારે પોતાનો અભાવ કહ્યો કે અમે શું ચરણસ્પર્શ કરશું, અમે તો પ્રભુને શ્રમ આપીએ છીએ. અને તે વખતે શ્રીનાથજીએ પોતે પોતાનો ચરણ આગળ કર્યો કે લે તું મારા ચરણસ્પર્શ. સાચું તો એ જ છે, જ્યારે આપ કૃપા કરીને અમને ચરણસ્પર્શ આપો. આ ચરણસ્પર્શનો ભાવ આપણે કેમ નિત્ય ચરણસ્પર્શ કરીએ છીએ ઠાકોરજીના, કેમ આપણે આપણા ગુરુજનોના ચરણસ્પર્શ કરીએ છીએ? કારણ કે ચરણારવિંદની અંદર ભક્તિનો વાસ છે, અને ક્યાંક એ ચરણના સ્પર્શથી એ ભક્તિ એ ભાવ અમારા હૃદયમાં દ્રઢ થાય. આપણે પ્રસાદી હસ્ત આપણા નેત્રોને લગાડીએ, આપણે પ્રસાદી હસ્ત આપણા કંઠને લગાડીએ, હૃદયને લગાડીએ. શા માટે? અમારા નેત્ર નિર્મળ બને, અમારું કંઠ, અમારી વાણી નિર્મળ બને, અમારું હૃદય નિર્મળ બને. શ્રી ઠાકોરજીનો સ્પર્શ કઈ રીતે કરવો? હળવે હાથે અંગો ચોડી સ્નાન કરાવું શ્યામળા, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. આપણે શ્રી ગિરિરાજજીના દર્શન કરીએ છીએ અને એ શ્રી ગિરિરાજજી ઉપર જે વૃક્ષાવલી છે એ વૃક્ષાવલી નથી, એ શ્રી ગિરિરાજજીની રોમાવલી છે. કે જ્યારે ભગવદ ચરણારવિંદનો સ્પર્શ ગિરિરાજજીને થાય છે ત્યારે રોમાવલી પુલકિત થઈ જાય છે. આ જે પણ વૃક્ષાવલી છે માનો શ્રી ગિરિરાજ બાવાની રોમાવલી છે. શ્રી હરરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવદ સ્પર્શ સાથે જેના રોમ રોમ પુલકિત નથી થઈ જતા, આ આઠમા શ્લોકની અંદર ભગવદ સ્પર્શનો પ્રકાર બતાવવામાં આવ્યો. સમય દેખી સિર નમીએ જો, શ્રી ઠાકોરજીનો જ્યારે પણ સ્પર્શ કરીએ તો શ્રી આચાર્ય મહાપ્રભુની કૃપાનો વિચાર કરી ઋતુ કાલ અનુસાર જ્યારે જ્યારે પણ, કારણ કે જે પણ વૈષ્ણવને ત્યાં ભગવદ સ્વરૂપ બિરાજતું હોય એને ખ્યાલ જ હોય કે સવારે જ્યારે મંગળા કરાવીએ ત્યારે શૈયાજીથી ગાદીજી પધરાવવા ત્યારે સ્પર્શ કરવામાં આવે, જ્યારે સ્નાન કરાવે ત્યારે ગાદીજીથી પાછા એ પટ્ટા ઉપર પધરાવવા માટે પાછો સ્પર્શ, પાછો એ પટ્ટા ઉપરથી લઈને અંગવસ્ત્ર કરાવીએ ત્યારે સ્પર્શ આવે, અને પછી જ્યારે શિંગાર ધરાવીએ ત્યારે રોમ રોમ ચરણારવિંદથી લઈને મસ્તક સુધી એ સ્વરૂપનો આપણે સ્પર્શ કરીએ છીએ. જેમ પ્રારંભમાં મનની વાત શ્રી હરરાય મહાપ્રભુએ કરી
હવે માનો આ શ્લોકમાં સર્વેન્દ્રિયનું સમર્પણ, જેમ પૂર્વમાં જ આપણે શ્રવણ કર્યું કે એકાદશી કે એકાદશ ઇન્દ્રિયોનું સમર્પણ, કે એ રોમ રોમ શ્રી ઠાકોરજીના જયારે આપણે શિંગાર ધરતા હોઈએ ત્યારે ચરણારવિંદ થી લઈને મસ્તક સુધીનો એ સ્પર્શ. સર્વેન્દ્રિય દ્વારા સ્પર્શની વાત અહીંયા શ્રીરાય મહાપ્રભુ કરી રહ્યા છે. કેવલ હસ્તથી સ્પર્શ નથી. ગોપીજનોનો એ ભાવ વિચાર કરીએ તો પ્રભુના એ માધુર્ય ભાવનો અનુભવ કરતી ગોપીજનો રૂપ સ્પર્શ નેત્રો દ્વારા પ્રભુના રૂપનો સ્પર્શ કરી રહી છે, રસનો સ્પર્શ પ્રભુના એ અધરામૃતનું પાન કરીને એ જીવા દ્વારા પ્રભુના રસનો સ્પર્શ ગોપીજનો કરી રહી છે. ત્રીજો સ્પર્શ ગંધનો સ્પર્શ, કે પ્રભુ વિવિધ વિવિધ સુગંધ કેસર કસ્તુરી સોંધો અને એ સુગંધિત આપનું શ્રી અંગ અને એ નાસિકા દ્વારા એ ગંધનો સ્પર્શ ગોપીજનો કરી રહી છે. તો આ શ્લોકની અંદર શરીરાય મહાપ્રભુ માનો સર્વેન્દ્રિય દ્વારા પ્રભુનો સ્પર્શ કઈ રીતે કરવો એનો પ્રકાર આપણને શીખવાડી રહ્યા હોય. માનો આપણે તો એક નાનકડા બાળક છીએ, શ્રી હરિરાય મહાપ્રભુ જ આપણો એ હાથ પકડીને શ્રી ઠાકોરજીનો સ્પર્શ કરાવતા હોય એવા ભાવ સાથે. આ આઠમો શ્લોક ખૂબ મહત્વનો છે અને મારા દાદાજીનો તો અત્યંત પ્રિય. આપ બધા પણ જે પણ વૈષ્ણવને ત્યાં ભગવદ સ્વરૂપ બિરાજતું હોય, ખાસ કરીને આ પ્રથમ શિક્ષા પત્રનો કેટલામો શ્લોક, આઠમો શ્લોક હૃદયારૂઢ કરજો, કે જ્યારે જ્યારે ભગવદ સન્મુખ જઈએ ત્યારે એ શરીરાય મહાપ્રભુના વચનનું સ્મરણ કરીએ કે સ્પર્શસ્તત્રૈવ ભાવેન, કે અત્યંત ભાવથી, કારણ કે પ્રભુ ભાવના ભૂખ્યા છે. ભાવાત્મા પ્રભુ કેવલ ભાવને જ જાણે છે. તો બસ એ ભાવ સાથે આગળ નવમા અને દસમા શ્લોકની અંદર શરીરાય મહાપ્રભુ પુષ્ટિ માર્ગમાં પ્રભુ પોતે જ નિજ ભક્તો પાસે સમગ્ર સાધન સંપત્તિ કરાવે છે અને એમનું અશુદ્ધ હૃદય શુદ્ધ કરી પોતે એ હૃદયમાં બિરાજે છે એવી આજ્ઞા કરી રહ્યા છે. અશુદ્ધ હૃદય શુદ્ધ બનાવી પ્રભુ પોતે એમાં બિરાજે છે. આપ સાધન કરે નિજ દાસને કાજ, પ્રભુ પોતે સાધન કરે છે. બસ કેવલ આપણે તો આપણી તત્પરતા પ્રગટ કરવાની છે, હા મારે કરવું છે, યસ કહેવાનું છે. અને જ્યાં હા, ઘણી વખત વૈષ્ણવને મેં જોતા હોય શ્રવણ કરતા હોય ને આમ જ શ્રવણ કરતા હોય, સાચી વાત છે, આ પ્રકાર છે. ઘણા વૈષ્ણવ જોતા હોય શ્રવણ કરતા કરતા એમનું મોઢું આમ જ ચાલે, ના અમારાથી ક્યાં થાય, અમારાથી તો થઈ જ ન શકે. હા ભરવી હોય તો તરત આપણે હા, અને સાચી વાત છે, હું થઈ શકે, હું તમે જોતા હોય નોટિસ કરતા હોય, ના કશું અઘરું નથી વાલા વૈષ્ણવ. આપ સાધન કરે નિજ દાસને કાજ, જ્યારે સાધન સ્વયં ઠાકુર કરતા હોય તો પછી આપણે શા માટે, તતો નિશ્ચિંતતામ વ્રજે, પછી તો નિશ્ચિંતતા આપણી અંદર આવી જોવી જોઈએ ને. બસ કેવલ પહોંચવાની વાર છે. બસ યાદ કરો એ પ્રસંગ, પટેલ વૈષ્ણવ અને એને ભાવ જાગ્યો કે શ્રીનાથજીના દર્શન હું ક્યારે કરું, અને ગામમાંથી એ સંઘ જતો હતો ને સંઘ સાથે જોડાઈ ગયો ને ક્યાંક રસ્તામાં માદો પડ્યો, સંઘને કહ્યું કે મારા માટે કોઈ ગાડી મોકલો, ગાડી કરી આપો તો હું શ્રીનાથજીના દર્શન કરું.
પણ સંઘમાં જેટલા પણ વૈષ્ણવ હતા એને ગણકાર્યો નહીં, શ્રીનાથજીથી રેવાયું નહીં. શ્રીનાથજીએ સામેથી ગાડી મોકલી, શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે જાઓ, આ મારો અનન્ય પટેલ વૈષ્ણવ આવી રહ્યો છે, જેને મારા દર્શનની આતુરતા છે, તમે એને લેવા માટે ગાડી મોકલો. એક પટેલ વૈષ્ણવ જાકે લીએ શ્રીજીને ગાડી ભેજી, આ વાર્તા છે. આવો માર્ગ છે વાલા વૈષ્ણવ આપણો પુષ્ટિ. તો અહીંયા નવમા અને દસમા શ્લોકની અંદર ખૂબ સુંદર આજ્ઞા શ્રીરાય મહાપ્રભુ કરી રહ્યા છે કે અશુદ્ધ હૃદય શુદ્ધ કરી પ્રભુ પોતે એમાં બિરાજે છે. બસ આપણે તો કેવલ સન્મુખ થવાની વાર છે. સમગ્ર સાધન સંપત્તિ જે પણ છે એ પ્રભુ જ એને એનો વિનિયોગ કરે છે. હવે 11મા શ્લોકની અંદર શ્રીરાય મહાપ્રભુ આપણને ચાવી આપી રહ્યા છે. શેની ચાવી? આ હૃદયરૂપી તિજોરી કે જેમાં અનેક અનેક ભાવયુક્ત સંપત્તિ છે, પરંતુ એ તિજોરીની જો ચાવી ન હોય તો એ તિજોરી ખુલે ખરા? હા કે ના? ના ખુલે. તો એ ચાવી રૂપ અહીંયા શ્રીરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે. દત્વા દેન્યેન સંતુષ્ટો નિત્યં દેહમલૌકિકં સ્વયં પ્રવિશ્ય ભાવાત્મા અનુભવં કારયેત્ સ્વકમ. દત્વા દેન્યેન સંતુષ્ટો, શું ચાવી આપી? શ્રીરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે ચાવી એ છે દીનતા. જ્યાં સુધી એ દીનતા આપણા હૃદયમાં પ્રગટ નહીં થાય, દૈન્ય ભાવ પ્રગટ નહીં થાય, ત્યાં સુધી ભગવદ્ ધામના દ્વાર બંધ જ રહેશે. એ ભાવરૂપી તિજોરીને ખોલવાની એકમાત્ર ચાવી એ હૃદયમાં રહેલો દીન ભાવ છે. દયારામભાઈ ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો રે. કે પાત્ર કયું બનાવવાનું છે? કે દીનતા રૂપી પાત્રમાં. અને એ દીનતા પણ કેવી? કેવલ બાહ્ય દીનતા નહીં, હૃદયની સાચી દીનતા. કેવલ બોલવાની, કેવલ વાચિક વાણી દ્વારા જે પ્રગટ થતી હું તો આપનો જ છું તો અહીંયા રે ને, કેવલ એ વાચિક દીનતા નહીં, કેવલ એ ભૌતિક દીનતા નહીં, કેવલ એ બાહ્ય દેખાડવાની દીનતા નહીં, આંતરિય દીનતાની વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. જેવી દીનતા ભગવદીઓએ પ્રગટ કરી, જેવી દીનતા આપણા પ્રભુએ પ્રગટ કરી, છછિયા ભર છાછ મે નાચ નચાવે. વિચાર તો કરો, આ પ્રભુની દીનતા તો છે, ઠાકોરને ક્યાં કમી છે? શ્રી હરિરાય મહાપ્રભુ જેના માટે એમ કહેવાય કે દીનતા સાગર. અને એમના જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે કે એક વખત શ્રીનાથજીનો ચોકીદાર રજા ઉપર ગયો તો સાક્ષાત શ્રીરાય મહાપ્રભુ રાત્રિના સમયે હાથમાં છડી લઈ અને શ્રીનાથજી બાવાની ચોકીદારીની સેવા કરવા લાગ્યા. રાધે
શ્યામ વ્રજયાત્રામાં બોલે ને, અને જ્યાં આ રાધે શ્યામ નો સ્વર સંભળાયો, હાથમાં છડી છે, એક હાથમાં ફાનસ અને મુખમાંથી શરદાયજી બોલી રહ્યા છે રાધે શ્યામ, અને જ્યાં આ સ્વર સંભળાયો વૈષ્ણવ જાગીને આવ્યા કે આ તો અમારા પ્રભુનો સ્વર, વૈષ્ણવ વિનંતી કરી કે જેરાજ આપ પરિશ્રમ લઈ રહ્યા છો, અમને આજ્ઞા કરી હોત, ત્યારે શરદાય મહાપ્રભુની દીનતાના દર્શન કરો. શરદાયજીએ કહ્યું કે જે આખા જગતનું ધ્યાન રાખે છે, આજે એની એનું ધ્યાન રાખવાની સેવા જ્યારે મને મળી હોય તો હું છોડું કઈ રીતે છોડું? આપણા આચાર્યોની દીનતા જો, આ તો એક કહેવા ખાતર કહેવાય ગયું કે વલ્લભ કુલ ની બહુ નજીક ન જવાય. ખબર નહીં આ ક્યાંથી આવ્યો શબ્દ, કોણે પ્રગટ, હું બોલતું છું, તમને મળે તો કેજો. આ તો ખબર નહીં ક્યાંથી આ કે વલ્લભ કુલ ની, તો વલ્લભ કુલ તો જ્યારે શ્રી આચાર્ય મહાપ્રભુ શ્રી ગુસાઈજી શ્રી ગોકુલનાથજી અને એમની જ પરંપરામાં જે આચાર્યો બિરાજતા હોય, તો એ તો દીનતાનું જ સ્વરૂપ છે, એમની નજીક ન જાય, એ તો અગ્નિ સ્વરૂપ. વલ્લભ કુલ અગ્નિ સ્વરૂપ, અમને તેમ લાગે અમારી આજુબાજુ જે રહે છે ને એ અગ્નિ સ્વરૂપ છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકી ચાવી રૂપ અહીંયા માનો શરદાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે પ્રભુને પ્રસન્ન કરવા માટે કોઈ પણ સાધન, પછી રૂપ હોય, ગુણ હોય, કુલ હોય, સુંદરતા હોય, આ બધી વાતોથી પ્રભુ રીઝતા નથી. અહીંયા તો ભગવદીય શું વર્ણન કરી રહ્યા છે, પ્રીત હિત પૈ પ્રીત પ્રીત હિત પૈ
શુભ લક્ષણ વેદ પુરાણ પઢાઈએ, ગમે તેટલા મોટા જ્ઞાની થઈ જઈએ ને, ગમે તેટલા ઊંચા કુલમાં કે સારા કર્મ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન નથી થતા. પ્રભુ પ્રસન્ન થાય છે હૃદયમાં રહેલી શુદ્ધ અને સાત્વિક દિન્ય ભાવથી. હે પ્રભુ, હું આપનો દાસ છું, દાસો હમ. અને ભક્તો તો કહે છે કે દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય, કે દાસ દાસ પણ નહીં, હું તો દાસનો પણ દાસ બનું. અને એ દૈન્ય ભાવ જ્યારે આપણી અંદર પ્રગટ થાય તો પુષ્ટિ ભક્તિ માર્ગનું પરમ ફળ. જો ફળની આશા હોય ને તો અહીંયા શરણાય મહાપ્રભુએ પુષ્ટિ માર્ગનું ફળ બતાવ્યું પ્રથમ શિક્ષા પત્રના 15મા શ્લોકમાં કે ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ. કે પુષ્ટિ માર્ગનું પરમ ફળ શું છે? કે શ્રી ઠાકોરજીના મુખારવિંદના દર્શન. અને પરમ ફળ પ્રિયજનો દીનતાથી જ પ્રાપ્ત થાય છે. હવે વિચાર આવે કે આ દીનતા આપણી અંદર પ્રગટ કેમ થાય? આપણી અંદર તો કેટકેટલા અહંકાર છે, કેટકેટલું અજ્ઞાન, કેટકેટલો મદ, કેટલો કેટલો અહમ ભાવ કે હું જ કરું અને મારા વગર તો થાય જ નહીં. અહીંયા પ્રશ્ન થાય કે આવો દૈન્ય ભાવ આપણી અંદર ક્યારે પ્રગટ થશે, કઈ રીતે આવશે? શરણાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે જે વસ્તુ જેમની પાસે હોય એમની પાસેથી જ મળે. એક વ્યક્તિ ઉતાવળમાં એક દુકાનમાં જઈને કહેવા લાગ્યો કે ભાઈ, એક કિલો ચોખા આપી દો, એક કિલો ઘઉં આપી દો, એક કિલો ખાંડ આપી દો. દુકાનદાર ને બડું ઘણું આશ્ચર્ય થયું કે ભાઈ આ તું શાંત થા, દુકાનની બહાર નીકળ અને દુકાનનું પાટિયું તો જો શું છે, તું ઉતાવળમાં અંદર ઘરી ગયો. હવે વ્યક્તિ મેડિકલ સ્ટોરમાં જઈને આ બધી વસ્તુ માંગે તો મળે ખરા? જે વસ્તુ જેની પાસે હોય એની પાસે માંગીએ, એની પાસે જઈએ, એનો સંગ કરીએ, ત્યાંથી જ પ્રાપ્ત થાય. કોઈ અભિમાની વ્યક્તિનો સંગ કરીએ તો અભિમાન આવે, કોઈ દુસંગી વ્યક્તિનો સંગ કરીએ તો દુસંગી બનીએ, કોઈ બહિર્મુખ વ્યક્તિનો સંગ કરીએ તો ચોક્કસ બહિર્મુખતા આવે. પરંતુ કોઈ દીનતા યુક્ત વ્યક્તિનો સંગ કરીએ, વૈષ્ણવનો સંગ કરીએ, ભગવદીઓનો સંગ કરીએ તો શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ચોક્કસ દીનતા પ્રગટ થશે. જેની પાસે છે એની પાસે તો પ્રાપ્ત થશે, તો દીનતા કોની પાસે છે? હા કૃપાનાથ, સુની તો સહી પણ સમજ્યો નહીં. બધું સમજાઈ ગયો અમને તો, અમને તો બધું આવડે. વૈષ્ણવના શબ્દો કેવા હોય જેરાજ, આપ કૃપા કરો. અમને તો ક્યાં કઈ આવડે છે, અમે તો બુદ્ધ જીવ છીએ, અમે તો અબોધ છીએ, અમને ક્યાં કશું આવડે છે? બસ આપ જેરાજ કૃપા કરો, આપ અમને બતાવો, આપ જે રીતે આજ્ઞા કરશો એ રીતે અમે સેવા કરશું. અમને તો સેવા આવડે, અમને તો બધું આવડી ગયું. એક વિદ્યાર્થી બનીને, એક દાસ બનીને જ્યારે સેવા અને સત્સંગમાં આપણે જોડાઈએ ત્યારે એ દીનતા પ્રગટ થાય. હું ક્યાં કઈ જાણું છું, પ્રભુ આપ કૃપા કરો. દમલાજીના એ વચન યાદ કરો, સુની તો સહી જયરાજ પણ સમજો નહીં. સમજ તો ત્યારે પડે જ્યારે ગુરુ કૃપા કરે.
તો દીનતા જેની પાસે છે શરીરાય મહાપ્રભુ હવે આપણને એમની પાસે લઈ જાય છે. આગળના શ્લોકમાં શરીરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે તદાશ્રય સદાકાર્યો મનોવાક વૃત્તિભિઃ. હૃદયમાં દૈન્ય ભાવ પ્રગટ કરવા માટે એ તદીય જે જીવો છે, જે ભગવતીઓ છે, એમનો મન અને વાણી કાયાથી એમનો સંગ કરવો. અને એ કહેતા અહીંયા 19મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે તદીયેષુ ચ તદ્બુદ્ધ્યા ભરહસ્થાપ્યો વિશેષત યથા દુતિષુ ભવતિ વિષયીણાં મતિ સ્થતા તદીયેષુ ચ તદ્બુદ્ધ્યા. જેમ લૌકિક કાર્ય દૂતિ દ્વારા સિદ્ધ થાય તો આપણે એનો આભાર માનીએ છીએ. આપણું કોઈ કાર્ય સિદ્ધ કરે તો આપણે એનો આભાર માનીએ કે ભાઈ તમારા થકી અમારું કાર્ય સિદ્ધ થયું. તો અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ આ દૂતિ રૂપ ભગવદીઓને કહ્યા છે કે ભગવદીઓના દ્વારા આપણને આપણા પ્રભુ પ્રાપ્ત થાય છે. આ ભગવદીઓ જે છે એ દૂતિ રૂપ છે કે જે એમની કાનીથી એ આપણો હાથ પકડીને આપણને શ્રી ઠાકુરજી સુધી લઈ જાય છે. તો આ 19મા શ્લોકની અંદર શ્રી હરિરાય મહાપ્રભુ વૈષ્ણવે ભગવદી અને ભગવાનમાં કદાપી ભેદ જોવો નહીં એવી આજ્ઞા કરી રહ્યા છે. તદીય તદ એટલે તેવો અને ઈ એટલે કે જેવો, તેના જેવો. કેટલો સુંદર આપણો આ પુષ્ટિ મહારાજનો તાદ્રશી અને તદીય શબ્દ છે. તાદ્રશી તદીય તદ એટલે તેવો અને ઈ એટલે કે જેવો, જે એના જેવો છે એ તદીય છે, જે ઠાકોરજી જેવો છે, જે પ્રભુ જેવો છે. અહીંયા તો શરણાય મહાપ્રભુ ત્યાં સુધી આજ્ઞા કરે છે કે ભક્ત અને ભગવાનમાં ભેદ ન જુઓ, ભગવદીય અને પ્રભુમાં ભેદ ન રાખો, ભગવદીયમાં અહોભાવ રાખો. કારણ કે ભગવદીયની સેવા જે આપણા પુષ્ટિ માર્ગની અંદર જે મુખ્ય સેવાઓની જે વાત કરવામાં આવી છે કે સૌથી પહેલા વૈષ્ણવોની સેવા, ભગવદીઓની સેવા, ગુરુની સેવા અને શ્રી ઠાકોરજીની સેવા. ભગવદીઓની સેવાથી આપણને ગુરુ સેવા પ્રાપ્ત થાય અને ગુરુની કૃપાથી આપણને શ્રી ઠાકોરજી સુધી પહોંચાય. તો ભગવદીઓ માટે ભગવદીઓનું સ્વરૂપ અહીંયા શરણાય મહાપ્રભુ આપણને દર્શન કરાવી રહ્યા છે. યાદ કરો એ ઉત્તમ શ્લોકદાસજી કે પોતાની સત્તા જ્યારે વૈષ્ણવ મહાપ્રસાદ લેવા બેસતા ત્યારે પોતાની સત્તાનું ઘી એમાં અધિક રેડતા. કેટલો વૈષ્ણવ પરિશ્રમ કરે છે નિત્ય ઠાકોરજીની સેવા, ગુરુની સેવા, વલ્લભની સેવા, ટહેલમાં કેટલો પરિશ્રમ. આમનું શ્રેયંગ જુઓ, ભગવદીઓનું સુસ્ત થઈ ગયું છે. થોડુંક ઘી અધિક લેશે તો શરીર સારું બનશે, સેવા દોડી દોડીને કરી શકશે. અને એવા ભાવથી ભગવદીયની સેવા કરતા. શ્રી ગુસાઈજીને જ્યારે આ વાત ખબર પડી, શ્રી ગુસાઈજી એટલા પ્રસન્ન થયા, તે ભગવદીયનું સ્વરૂપ જાણ્યું છે. શ્રી ગુસાઈજીએ કહ્યું કંઈક માંગ.
અને બે હાથ જોડીને કહે છે કે પ્રભુ આપ જો મારા ઉપર પ્રસન્ન હો તો બસ એટલું આપો કે હું આપના ઉપર ક્યારે અપ્રસન્ન ન થાઉ. માંગી માંગીને શું માંગ્યું? જો આપ મારા ઉપર વાસ્તવમાં પ્રસન્ન હો તો એવી કૃપા કરો કે હું આપના ઉપર ક્યારે અપ્રસન્ન ન થાઉ. અમે તો જીવ છીએ, સ્વભાવથી દુષ્ટ છીએ. ક્યારેક સારા વિચાર આવે, ક્યારેક ખરાબ વિચાર આવે, ક્યારેક અહોભાવ આવે, ક્યારેક દુર્ભાવ પ્રગટ થાય. ક્યારેક આપ પ્રસન્ન હો, ક્યારેક આપ અપ્રસન્ન હો, પણ મને આપના ઉપર ક્યારે અપ્રસન્નતા ન આવે. યાદ કરો એ ગદાધર દાસજી, અવ્યાવૃતનું વ્રત લીધું છે અને ઠાકોરજી એની પરીક્ષા કરી કે આ વ્રત લઈને તો બેઠો છે, લાવ હવે જો આ વ્રત પાડે છે ખરો. અને એ દિવસે કોઈ આવ્યું નહીં, ધન મળ્યું નહીં, એટલે ઠાકોરજીને કેવળ જલની કટોરી ભોગ ધરી, કોઈ સામગ્રી સિદ્ધ ન થઈ શકી. પણ મનમાં એટલો તાપ છે કે પ્રભુ તો આરોગી લીધા હશે વ્રજભક્તો યશોદા મૈયાની કાનીથી, પણ આજે મારા ભગવદી મારા વૈષ્ણવ ભૂખ્યા રહ્યા. ભાવ પ્રકાશમાં જે એમનો તાપ પ્રગટ કર્યો શિવરાય મહાપ્રભુએ, કે એમને જે તાપ હતો, એમનો નિયમ હતો કે રોજ ઠાકોરજીની સેવા કરી ભોગ જે સરે પછી પહેલા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે અને પછી પોતે લેતા. અને આજે કોઈ સીધું આવ્યું નહીં, કોઈ યજમાન વૃત્તિ થઈ નહીં, તો ઠાકોરજીને કેવળ જલ રોગ આવ્યો, તો ઠાકોરજી માટે તો વિચાર કર્યો કે પ્રભુ તો આરોગી લીધા હશે, પણ આજે મારા ભગવદીઓ ભૂખ્યા રહ્યા. ભગવદીઓ માટે આવો ભાવ, અહો ભાવ રાખો. પરમાનંદ દાસજીને ત્યાં જ્યારે સુરદાસ રામદાસજી જેવા ભગવદીઓ, કુંભનદાસજી જેવા ભગવદીઓ આવ્યા, ત્યારે વાર્તામાં એ પ્રમાણ છે કે બે હાથ જોડીને દ્વાર ઉપર ઉભા રહ્યા અને મનમાં વિચાર કર્યો કે આજે તો શ્રીનાથજી બાવા વિવિધ રૂપ ધારણ કરીને મારા આંગણે પધાર્યા છે. આજે મારા ઉપર પ્રભુની જાણે અસીમ કૃપા વરસી ગઈ કે આજે એક સ્વરૂપે નહીં, આજે તો અનેક સ્વરૂપ ધારણ કરીને શ્રી ઠાકોરજી પધાર્યા છે. અને બે હાથ જોડીને એ શબ્દો સરી પડ્યા, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારો, ત્રિભુવન કે ઉજિયારે, આયે મે નંદ નંદન કે પ્યારે, આયે મે નંદ નંદન કે સહિત ઉર્વસત નિરંતર, મે કહુ તર તન તારે, હૃદય કમલ કે મધ્ય બિરાજત, હૃદય કમલ કે મધ્ય બિરાજત, શ્રી બ્રજ રાજ ઘર
કરતનો છાવર पे दीजिए चार रतन आसन जल वाणी मधुर यथा शक्ति सो अन्न भगवदीयनु स्वरूप एक भगवदीय जानी शके एम परमानंद दास जी ना घरे आजे भगवदीय वैष्णव आव्या तो एमने केवो अवभाव प्रकट कर्यो कि आ एक भगवदीय नथी आव्या आ तो जाने साक्षात श्रीजी बावा मारा ऊपर कृपा करवा माटे पधार्या छे। वैष्णव नु स्वरूप कोई साधारण नथी। एने एक आचार्य आपड़ा पुष्टि मार्ग नी आ विशेषता। एक आचार्य एक वैष्णव नु स्वरूप बतावी रहा छे। भगवदीय नु स्वरूप कोण प्रकट करी रह्यू छे? एक आचार्य प्रकट करी रहा छे। श्री हरिराय महाप्रभु प्रकट करी रहा छे। જેનો ભગવદી હાથ પકડે કૃષ્ણદાસ મેઘન એકદમ એમ કહીએ કે તમે એકદમ દુબળા પાતળા, પરંતુ જ્યારે એમણે હષ્ટપૃષ્ઠ વાસુદેવદાસ છકડાનો હાથ પકડ્યો એ અશેષ મહાત્મ્ય બળ ક્યાંથી આવ્યું? એ શ્રી મહાપ્રભુજીનો એ કૃપાનું બળ। નદીમાં સ્નાન કરતા હતા અને ત્યાં મારવા માટે વાસુદેવ દાસે કૃષ્ણદાસ મેઘન ઉપર હાથ ઊંચો કર્યો અને ત્યાં હાથ પકડ્યો। શરાય મહાપ્રભુ આજ્ઞા કરે કે જેનો હાથ ભગવદીય પકડે। વિચાર કરો વાલા વૈષ્ણવ, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને આ 84 અને 252 ભગવદીઓ મળ્યા। હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે નિત્ય ભગવદ સત્સંગ કરો, ભગવદીઓનો સંગ કરો। હરિરાય મહાપ્રભુએ ચાર કક્ષા બતાવી, દાસ, સેવક, ભગવદી અને તાત્રશી। જે હજી નવો છે, હજી માર્ગમાં આવ્યો, ગુરુની સેવા કરી રહ્યો છે દાસ। ગુરુ આજ્ઞાથી ઠાકોરજીની સેવા કરતો થાય એ સેવક, અને એનાથી ઉપરની કક્ષા બતાવી ભગવદીય, કે હવે સેવા વગર રહી નથી શકતો એ ભગવદીય, અને ચોથી કક્ષા તાદ્રશી,
કે હવે ઠાકોરજી એના વગર રહી નથી શકતા. ભગવદીય કોણ કે જે ઠાકોરજી વગર રહી ન શકે, જે સેવા વગર, સત્સંગ વગર, ભગવદીયો વગર ન રહી શકે, એ ભગવદીય અને તાદૃશી કે જેના વગર ઠાકોરજી ઉભા રહી જાય કે મેરો ગજ્જન આયગો તબ મેં આરો હું. આ તાદૃશી છે. તદીય એના જીવા આ વૈષ્ણવે વૈષ્ણવનું સ્વરૂપ સમજવાની જરૂર છે. આજે જે મનની અંદર જે એકબીજા માટે કટુતા પ્રગટ થાય, એકબીજાને આપણે દોષ જોઈએ એવા સમયમાં જ્યારે આવા ચરિત્રોનું અવગાહન કરીએ, ચિંતન કરીએ કે આપણે પરસ્પર વૈષ્ણવ વૈષ્ણવમાં કેવો ભાવ રાખવો જોઈએ, ગમે તેવો હોય એ. તું તો સારો છે ને, તું શું કરવાને દ્વેષ કરે છે? દોષ ભલે એનામાં છે પણ તું શું કરવાને જુએ છે? અને તું જોઈ રહ્યો છે તો તારામાં બી દોષ છે. વૈષ્ણવ વૈષ્ણવમાં કેવો ભાવ રાખવો, ગુણ સાથે વ્યવહાર કરો, દોષ સાથે વ્યવહાર ન કરો. કોઈ પણ વૈષ્ણવની અંદર ભલે ગમે તેટલા દોષ હોય પણ ક્યાંક ને ક્યાંક એક ગુણ તો હશે ને. આચાર્યો કહે છે કે એ ગુણ સાથે વ્યવહાર કરો, એના દોષો સાથે વ્યવહાર ન કરો. જ્યારે પણ કોઈ વૈષ્ણવના તમે દોષ જુઓ ત્યારે વિચાર કરજો કે વાસ્તવમાં શું એનામાં દોષ છે કે ક્યાંક ને ક્યાંક એ દોષ દ્રષ્ટિ મારી બની ગઈ છે. વૈષ્ણવમાં અહો ભાવ રાખો એ શ્રી આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે. હરિજન કી હાંસી કરે તાહે સકલ વિધિ હાનિ, તાપર કોપત બ્રજપતિ દુઃખ કો હાનિ પ્રમાણ. શ્રી રાયજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભગવદીઓની હાંસી કરે. ઘણી વખત અજ્ઞાનતા ચલના ચલતે કોઈ સેવા કરતું હોય, કોઈ અષ્ટયામ સેવા પરાયણ હોય, કોઈ મર્યાદી વૈષ્ણવ હોય, ઘણી વખત નથી આપણાથી કહેવાય જતું કે આટલું બધું શું, જે નથી સમજતા એ અવારનવાર જે ભાવથી સેવા કરતા હોય એને ટોકતા હોય છે. શ્રી રાયજી તો કહે છે કે તાપર કોપત બ્રજપતિ, એના ઉપર તો પ્રભુ કોપ કરે છે. તો અહીંયા ભગવદીઓનું સ્વરૂપ શહેરાય મહાપ્રભુએ આપણને બતાવ્યું. શહેરાય મહાપ્રભુ નું જે ભગવદીઓ માટે નો જે ભાવ છે, યાદ કરો એ પ્રસંગ કે હજી સત્સંગ પૂરો થયો, મંડળીમાંથી વૈષ્ણવ છૂટા પડ્યા અને એ પાદર એ ગામના ચોરાયા ઉપર એ મંડળ ભેગું થયું અને એ સત્સંગ મંડળી ભેગી થઈને કીર્તન ગાન કરી રહી છે. રાત્રિનો સમય, બે પ્રહર વીતી ગયા. કોઈ જૈન આજુબાજુમાં કોઈ અન્ય માર્ગી રહેતા હતા, એમણે આવીને શ્રી હરિરાય મહાપ્રભુને વિનંતી કરી કે આપના સેવકો રાત્રિના સમયે સત્સંગ કરે છે, નાદ કરે છે, અમને વિક્ષેપ થાય છે. દોડતા દોડતા શ્રી હરિરાય મહાપ્રભુ પધાર્યા એમને રોકવા માટે અને પોતે ત્યાં રોકાઈ ગયા. શું જોઈ રહ્યા છે? હો વારી ઇન વલ્લભિયન પર, એ ભગવદીઓ વૈષ્ણવનું સ્વરૂપ જોઈને ત્યાં દંડવત કરવા લાગ્યા. અન્ય માર્ગી જે ફરિયાદ લઈને આવ્યો હતો એને આશ્ચર્ય થયું કે આ શું કરી રહ્યા છે, અમે તો આ એમને રોકવા માટે બોલાવ્યા હતા. હો વારી ઇન વલ્લભિયન પર, અપને તન કો કરો બિછોના શીશ ધનુ ઇનકે ચરણન પર, મંડલી મધ્ય બિરાજત ગિરધર. શું જોઈ રહ્યા છે કે એ ભગવદીઓ નૃત્ય ગાન કરી રહ્યા છે, કીર્તન ગાન કરી રહ્યા છે અને એમની મધ્યમાં ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે.
હવે આવા દર્શન કરીને કોઈ રોકી શકે ખરા ભાવ ને? ભગવદીઓનું સ્વરૂપ આપણને શ્રી હરિરાય મહાપ્રભુએ બતાવ્યું છે કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં સૌથી મોટું સ્થાન એ ભગવદીઓનું છે. અન્ય માર્ગોમાં ભગવદ ચરિત્રો, ગુરુજનોના ચરિત્રો અનેક અનેક કહેવાયા, પણ આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ એકમાત્ર એવો છે કે જ્યાં ભગવદીઓના ચરિત્ર નું વર્ણન આચાર્યોએ કર્યું છે. એમાં ભાવ પ્રકાશ શ્રી હરિરાય મહાપ્રભુએ પ્રગટ કર્યો છે. તેવા ભગવદીઓના ચરણોમાં કોટાને કોટી દંડવત પ્રણામ કરીએ. આગળ પ્રથમ શિક્ષાપત્રની અંદર 21 થી લઈને આગળના શ્લોકોમાં ભગવદીઓના લક્ષણો બતાવ્યા છે. જે પ્રારંભમાં પહેલા દિવસે જ આપણે વિચાર કર્યો હતો કે આ પ્રથમ શિક્ષાપત્રનો જે મૂળ વિષય છે એ ભગવદીઓના કર્તવ્ય અને ભગવદીઓના લક્ષણો, તો હવે આગળના શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુ 9 લક્ષણની ચર્ચા કરી રહ્યા છે. કે તદીયનો સંગ તો કરીએ, પણ એ તદીયના લક્ષણો શું, એને ઓળખવા કઈ રીતે? તો 9 લક્ષણની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુએ કરી. કે પ્રથમ લક્ષણ, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દૃઢ આશ્રય, આ પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ, સેવામાં અનુરાગ, સેવા પરાયણતા, આ ભગવદીયનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ બતાવ્યું, સંતોષ. મારો એવો વિચાર છે કે આજે પ્રથમ શિક્ષા પત્રને આપણે પૂરું કરવું જ છે, એટલે થોડુંક ઉતાવળમાં ત્રીજું લક્ષણ સંતોષ, ચોથું લક્ષણ બતાવ્યું નિષ્કામ ભાવ. ભક્તન કો કા સીકરી સો કામ, આવત જાવત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ, એવો નિષ્કામ ભાવ. ત્યારે કહ્યું કે કઈક માંગો, મારે તો કશું, કુંભનદાસજી શું બોલ્યા કે ભક્તન કો કા સીકરી સો કામ, નિષ્કામ ભાવ. પાંચમું લક્ષણ બતાવ્યું નિરપેક્ષતા, કોઈ પણ ઈચ્છા રહિત જીવન. છઠ્ઠું લક્ષણ વૈષ્ણવનું બતાવ્યું કે પ્રાણી માત્રના કલ્યાણમાં જે તત્પર છે એ વૈષ્ણવ છે. સાતમું લક્ષણ વૈષ્ણવનું શેરરાયજી બતાવી રહ્યા છે કે કોઈની ઈર્ષા ન કરવી, નિર્મત્સરતા, ઈર્ષા રહિત જીવન. અને આઠમું લક્ષણ શેરરાય મહાપ્રભુ બતાવી રહ્યા છે કે સત્સંગમાં અભિરુચિ. નવમું લક્ષણ બતાવતા આપ આજ્ઞા કરે છે અનન્યતા, જેનામાં અનન્ય ભાવ છે એ વૈષ્ણવ છે. અમારા પૂજ્ય દાદાજી ઘણી વખત આજ્ઞા કરે કે ભટક ભટક નહીં કરનો, નહીં તો છટક છટક જાઓ, અટક અટક રહેનો, અટક અટક, એક સ્થાન, એક ચરણ, એક આશ્રય, દ્રઢ આશ્રયની વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ વૈષ્ણવના લક્ષણમાં કહી રહ્યા છે કે જેનામાં દ્રઢતા છે, જેને ભટકવું નથી ગમતું. નહીં તો કેટલા બધા વાર છે આપણે મર્યાદામાં જોઈએ છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. અમારો તો આજે શનિવાર. કોનો શનિવાર? હે, તમને ખબર છે, આ બધું કરતા નહીં. અને આપણા પુષ્ટિ માર્ગમાં તો મિલે ગોપાલ સોહી દિન નીકો, વાર વાર તહેવાર આપણો પુષ્ટિ માર્ગ છે, નિત્ય લીલા, નિત્ય નોતન. ભટક ભટક નહીં કરનો, અટક અટક રહેનો, નહીં તો છટક છટક જાઓગે. હે, ક્યાંય ન રહીએ પછી છેલ્લે એવું થાય, ક્યાંય ન રહ્યો, બહુ ભટક ભટક કરો ને પછી ક્યાંય ના, છેલ્લે ક્યાંય આશ્રય ન મળે. તો 9 લક્ષણોની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુએ કરી. અને હવે ફલસ્તુતિ, 24મો શ્લોક,
શ્રીરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે. સર્વથા શુદ્ધ ભાવાનામ સ્વીકૃતાનામ કૃપાલુના સર્વમ શ્રી વલ્લભાચાર્ય પ્રસાદેન ભવિષ્યતિ. બહુ મહત્વની આજ્ઞા, માનો આ પ્રથમ શિક્ષા પત્રનું ફળ આપણને આપી રહ્યા છે. સર્વ શ્રી વલ્લભાચાર્ય પ્રસાદેન ભવિષ્યતિ. વૈષ્ણવી જીવનનું પરમ ફળ શ્રી આચાર્ય મહાપ્રભુનું ચરણ શરણ છે. શ્રી હરિરાય મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે શ્રી વલ્લભ ચરણ શરણ થકી સૌ પડે સહેલું. ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક, કર ગહી કે છાડે નહીં. જિંદગી એસી ટેક, જેવા છીએ એવા એક વખત આવો, ચરણ પકડો, હાથ પકડાવો, તમે છોડશો પણ વલ્લભ નહીં છોડે. આ વલ્લભની કૃપા છે. એક વખત વલ્લભના ચરણો તો પકડો. કર ગહી કે છાડે નહીં, આ શ્રી વલ્લભની આવી ટેક છે. એક વખત આવો બસ. જિંદગી એસી ટેક, શ્રી વલ્લભ નામ અગાધ હે, જહાં તહાં મતિ બોલ, જબ ગ્રાહક હરિજન મિલે, તિન હી કે સંગ ખોલ. શ્રી મહાપ્રભુજીની કૃપા વગર પુષ્ટિ માર્ગમાં ડગલું પણ ભરવું અશક્ય છે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ શ્રી મહાપ્રભુજીની કૃપાનું સ્મરણ કરી રહ્યા છે કે પૂર્વમાં જે પણ આપણે શ્રવણ કરી ગયા, કદાચ આ દોષયુક્ત બુદ્ધિથી આપણે એને સમજી શકીએ, ન પણ સમજી શકીએ, માની શકીએ, ન પણ માની શકીએ, પાડી શકીએ, ન પણ પાડી શકીએ, પણ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે આટલું તો ચોક્કસ કરજો. શ્રી મહાપ્રભુજીનો એ દ્રઢ આશ્રય, એ શ્રી મહાપ્રભુજીનું ચરણ શરણ ક્યારે છોડતા નહીં. જે પણ કાંઈ મળ્યું છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, જે પણ કાંઈ મળવાનું છે શ્રી મહાપ્રભુજીની કૃપાનું ફળ છે. આ જે પણ કાંઈ છે અમારું લૌકિક કે પછી અમારું અલૌકિક, એ શ્રી મહાપ્રભુજીની જ કૃપાનું ફળ છે. આપણે ભગવદ સેવામાં જ્યારે હોઈએ, જ્યારે ઠાકોરજીને જગાડો, જ્યારે ઠાકોરજીને ભોગ ધરાવો, સ્નાન શિંગાર કે જે પણ તમે સેવા કરતા હોય, ક્ષણ ક્ષણ શ્રી મહાપ્રભુજીની કૃપાનો અનુભવ કરજો. હું તો વારંવાર વૈષ્ણવને કહું છું કે આ સેવા શું છે, કે શ્રી મહાપ્રભુજીની કૃપાનો અનુભવ છે. જ્યારે પણ આપણે શ્રી ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરતા હોય તો શ્રી મહાપ્રભુજીની એ કૃપાને યાદ કરીએ. જીવ દોષયુક્ત છે, કદાચ એના ગુરુને ભૂલી જાય, પણ વલ્લભ તો કૃપા નિધાન છે, મહોદાર ચરિત્રવાન છે, એ ક્યારે પણ જીવને ભૂલતા નથી. યાદ કરો, એ ગુલાબદાસ ક્યાંક સાંભળી લીધું કે શ્રી ગુસાઈજી એવા કૃપાળુ છે કે જે જીવ શરણે આવે એને ક્યારે છોડે નહીં. અને હવે પરીક્ષા કરવા માટે આગ્રા આવ્યા અને ગણિકાનો સંગ કર્યો, ન ખાવાનું ખાવાનું શરૂ કર્યું, અભક્ષા ભક્ષ કરવા લાગ્યા, ગુલાબદાસ થી ગુલાબ ખાન બની ગયા. એક દિવસની વાત છે, શ્રી ગોસાઈજી પાસે એક વૈષ્ણવ આવ્યો જેને કોઢ હતો. શ્રી ગોસાઈજીને વિનંતી કરી, જેરાજ આપ દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કરો તો આ કોઢ દૂર થાય. શ્રી ગોસાઈજી આજ્ઞા કરી કે જાઓ, મારો એક કૃપા પાત્ર અનન્ય સેવક છે ગુલાબદાસ, તમે એની સન્મુખ થાઓ.
અને ઇતિહાસ પ્રમાણ છે પ્રિયજનો, જે વૈષ્ણવ એ ગુલાબદાસજીની સન્મુખ થયા, દ્વાર ખોલ્યો અને જ્યાં શ્રી ગુસાઈજી નું સ્મરણ કર્યું, જય શ્રી કૃષ્ણ કર્યા, અને જ્યાં એ ગુલાબદાસજીની દ્રષ્ટિએ વૈષ્ણવ ઉપર પડી, તનુ નવત્વ એમને પ્રાપ્ત થઈ ગયું, જે પણ દોષ હતા એ દૂર થઈ ગયા, નૂતન દેહ પ્રાપ્ત કરીને ગુલાબદાસજીને કહેવા લાગ્યા, શ્રી ગુસાઈજી તમને યાદ કરી રહ્યા છે. અને જ્યાં આ શબ્દ ગુલાબદાસજીએ સાંભળ્યા કે મારા ગુરુ જેને હું ભૂલી ગયો છું, જેને હું ક્યારે યાદ નથી કરતો, આજે આટલા વર્ષો સુધી મેં એમના ચરણસ્પર્શ નથી કર્યા, ક્યારે હું સન્મુખ નથી થયો, કેટલા સમય વીતી ગયો અને હજી મને ભૂલ્યા નથી, નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યા, એ વૈષ્ણવને આલિંગન કર્યું, શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, આ શ્રી મહાપ્રભુજીની આ ટેક છે કે જે જીવ શરણાગત થાય છે, ક્યારેક જીવ દોષયુક્ત એ શ્રી વલ્લભને ભૂલી જાય, પણ વલ્લભ ક્યારે ભૂલતા નથી, આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. તો અહીંયા આ 24મા શ્લોકમાં જે ફલસ્તુતિ સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ, એમાં શ્રી હરિરાય મહાપ્રભુ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે જે કાંઈ પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, બસ એમાં શ્રી મહાપ્રભુજીની કૃપા પ્રસાદ જ માનજો. ભલે બુરે સો તેરે શ્રી વલ્લભ, ભલે બુરે સો તેરે, બસ એ જ ભાવ સાથે આ 24 શ્લોકયુક્ત શિક્ષાપત્ર કે જેમાં વૈષ્ણવોના કર્તવ્ય અને વૈષ્ણવ ભગવદીઓના લક્ષણોની ચર્ચા, માનો આ પ્રવેશ દ્વાર, જેમ પુષ્ટિ માર્ગમાં આપણે પ્રવેશ કરતા હોય અને પછી આપણે આપણું જીવન ઘડતર કરવું હોય, કઈ રીતે વૈષ્ણવ આપણે બનીએ, કઈ રીતે વૈષ્ણવતા આપણી અંદર પ્રગટ થાય, માનો આ પ્રવેશ શરીરાય મહાપ્રભુ આપણને કરાવી રહ્યા હોય, એમ આ 13 કર્તવ્ય અને 9 લક્ષણોની ચર્ચા શ્રી હરિરાયજી કરી. આવો આ સાથે જ આપણે આ પ્રથમ શિક્ષા પત્રને વિરામ આપી શ્રી હરિરાય મહાપ્રભુના યુગલ ચરણારવિંદમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરી એ જ વિનંતી કરીએ કે આપની કૃપાથી ભગવદીઓનો સંગ થાય, જે કર્તવ્યનું આપે નિરૂપણ કર્યું છે, જે લક્ષણોની આપે અહીંયા ચર્ચા કરી છે, બસ એના અનુરૂપ અમારું જીવન બને. કરિષ્યે વચનમ તવ, બસ એ જ ભાવ સાથે આ પ્રથમ પુષ્પ શ્રી હરિરાય મહાપ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરી આજની આ સત્સંગ યાત્રાને આપણે અહીંયા જ વિરામ આપીએ. હજી 3-1 દિવસ બાકી છે, હે 2 જ દિવસ બાકી છે, ધ્યાન રાખજો. તો આ 2 દિવસની અંદર આપણે દ્વિતીય શિક્ષાપત્ર, બીજું શિક્ષાપત્ર, જે એમ કહી શકાય કે અતિ સુંદર, એમ તો 41-41 શિક્ષાપત્ર અનુપમ છે, પરંતુ આ દ્વિતીય શિક્ષાપત્ર એટલું સુંદર છે કારણ કે એની અંદર સુંદરતાનું વર્ણન છે. તો એ સુંદરતાના દર્શન આપણે આવતીકાલથી કરશું. આજે આપણે સત્સંગને અહીંયા જ વિરામ આપી ભગવદ આશ્રય સાથે છૂટા પડીએ. જગ માજી અધેરો સો દ્રઢ ન ચરણ કે રો સાધન ઓરે
श्री अमने महाराज।